દબંગ સિક્યોરિટીઝના અમિત ભુપ્તાની જોડાઈ ગયા છે. અમિત, ગુડ મોર્નિંગ. ફાઇનલી ઘણા બધા સમાચારો આજે એવા છે જે થોડા ઘણા સપોર્ટ આપે એમ છે, પણ ભૂલવું ન જોઈએ આજે શુક્રવાર છે અને સપ્તાહનો છેલ્લો ટ્રેડિંગ સેશન છે, તો શું થોડી પોઝિટિવિટી લાગે છે માર્કેટમાં? ગુડ મોર્નિંગ. આપણે જે હિસાબથી વાત કરીએ તો જે હિસાબથી મેં લાસ્ટ વીક જણાવ્યું હતું નિફ્ટીના બારામાં, તો આપણે જોશું તો એવી સસ્ટેન્ડ હતો. જે હિસાબથી મેં જોયું કે છેલ્લા એકથી દોઢ મહિનાથી આપણે ચેનલ પર આપણે જણાવી રહ્યા છીએ કે એક નેગેટિવ ટ્રેન્ડમાં જ છે, અને આપણે જોયું છે કે નિફ્ટી કન્ટિન્યુઅસલી ઉપરમાં 1130 નીચેમાં 10600 લેવલ સુધી આપણે સસ્ટેન કર્યા છે. અને લાસ્ટ વીક જે હિસાબથી મેં ટાર્ગેટ જણાવ્યા હતા ડાઉનસાઇડમાં 10600 થી 10400 લેવલ આ એક્સપાયરી સુધીમાં, એ આપણે જોયું કે ટાર્ગેટ સુધી આપણે પહોંચતા દેખાના છે. પણ ઓવરઓલ આપણે જોશું તો નિફ્ટીની ટ્રેન્ડ હજી નેગેટિવ જ લાગી રહી છે. એક જે હિસાબથી ગઈકાલે ક્લોઝિંગ આવ્યું છે નિફ્ટીમાં, એ હિસાબથી લાગે છે કે ચાર્ટમાં થોડુંક ટર્ન અરાઉન્ડ દેખાઈ શકે છે અને થોડુંક એવું બાઉન્સ દેખાઈ શકે છે અપસાઇડમાં આપણને 10,972 થી 11,000 લેવલ્સ. એ લેવલ્સ આપણે જોશું તો નિફ્ટીમાં આપણે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીએ તો અપસાઇડમાં 11,000 લેવલ અને નીચેમાં 10,800 લેવલ એક અત્યારે ક્રુશિયલ ઝોન બનતા આપણને દેખાઈ રહ્યું છે. જે હિસાબથી આપણે વાત કરીએ તો અત્યારે જે હિસાબથી માર્કેટ જોશું આપણે તો એક ટાઈમ કરેક્શનમાં ચાલતા દેખાણું છે. એ આપણે જોશું તો અપસાઇડમાં આપણે જોઈએ તો મૂવ અત્યારે આપણે જોશું તો 100 પોઈન્ટનો બાઉન્સ આવે છે, પણ સામે આપણે જોશું તો એનાથી ફોલ આવે છે 125 થી 150 પોઈન્ટનો ફોલ આવતા દેખાડી રહ્યો છે. તો એ હિસાબથી આપણે જોઈએ તો રેન્જ એનાથી નીચે શિફ્ટ થતા દેખાડી રહી છે કન્ટિન્યુઅસલી. આપણે પહેલા જોશું લાસ્ટ વીક તો ઉપરમાં 11200 થી નીચેમાં 10800ની રેન્જ હતી, અને આપણે જોયું કે નીચેમાં શિફ્ટ થતા દેખે છે 10800 થી 11100 લેવલના આસપાસ. તો એ હિસાબથી આપણે જોયું તો એનાથી ટાઈમ કરેક્શન જે હિસાબથી ચાલુ તો રેન્જ નીચેમાં શિફ્ટ થતા દેખાડી રહી છે. હવે જે હિસાબથી આપણે વાત કરીએ તો કહેશે આપણે નિફ્ટી સ્પોટની વાત કરીએ તો નિફ્ટી સ્પોટમાં નીચે આપણે સપોર્ટ જોશું તો 10,725 નો સ્ટ્રોંગ સપોર્ટ છે. અગર એ લેવલ બી બ્રેક કરે છે પાછો નિફ્ટી એક વાર એક વોલ્યુમ સાથે, તો મને લાગે છે નિફ્ટીમાં કમસે કમ ત્યાંથી 300 થી 400 પોઈન્ટનો ઘટાડો બીજો આપણે જોઈ શકે છે. તો ઓવરઓલ અહીંના આજના દિવસમાં હું કહીશ કે નિફ્ટી બાય કરીને ચાલવું જોઈએ, પણ કરન્ટલી એટલું એવી સ્ટ્રોંગ મુમેન્ટમ નથી લાગી રહ્યું માર્કેટમાં. તો ઇન્ટરડેના હિસાબથી આપણે જોશું તો ફર્સ્ટ હાફ સુધી મને લાગે છે માર્કેટ એકવાર અહીંયાથી ઉપરમાં 10,870 લેવલ બ્રેક કરશે, ત્યારબાદ આપણે નિફ્ટીમાં બાયની પોઝિશન બનાવી જોઈએ. ઉપરમાં 10,970 થી 11,000 લેવલ સુધી આપણે પાછું એનાથી પ્રોફિટ બુક કરવું છે, અને નીચેમાં 10,800 સ્ટોપ લોસ રાખીને નિફ્ટી બાય કરીને ચાલવું જોઈએ. ઓકે, તો એક વાર ઇન્ટ્રાડે બાઉન્સની અપેક્ષા રાખી શકાય આજના દિવસે, પણ નીચે 10,725 એક મહત્વનો લેવલ છે, જે ખાસ એક તમે મહત્વનો નીચે ડાઉનટર્ન એક તરફનું લેવલ ધ્યાન રાખી શકો છો. એસએસટી ફિનાન્સના રાજન શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. રાજન, ગુડ મોર્નિંગ. ગઈકાલે બેંક નિફ્ટી ઘણો ડ્રેક થયો, અને એમાં સૌથી મેજર પાર્ટ હતો આઈસીઆઈસીઆઈ બેંક. બ્રોકરેજ રિપોર્ટ તો નેગેટિવ હતા જ, પણ આટલી મોટી વેચવાલી આઈસીઆઈસીઆઈ બેંકમાં ચાર્ટમાં કોઈ બદલાવ દેખાઈ રહ્યો છે? ગુડ મોર્નિંગ નિશા. સૌ પ્રથમ આપણે બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો બેંક નિફ્ટી અત્યારે એક કહેવાય કે 26,695 ની આસપાસ સપોર્ટ એરિયા બનાવી રહ્યું છે, અને અત્યારે એક કહેવાય કે 26,920 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. ઓવરઓલ ટ્રેન્ડ જે છે બેંક નિફ્ટીનો એક નિફ્ટીની કમ્પેરિઝનમાં વીકનેસ સાથે ટ્રેડ થઈ રહ્યો છે, કારણ કે તમે જોશો તો રિસન્ટલી નિફ્ટી આઈટી અને એક કહેવાય કે નિફ્ટી ફાર્માનો સપોર્ટ વધારે છે, અને તેના લીધે એક નિફ્ટી જે છે થોડી બેંક નિફ્ટીને આઉટ પરફોર્મ કરી રહી છે. એટલે ઓવરઓલ બેંક નિફ્ટીનું સ્ટ્રક્ચર વીક છે. બેંક નિફ્ટી આપણને એક તેજીની અંદર જતું જોવા મળી શકે છે. જ્યારે પણ એક 27,070 ની ઉપર નીકળશે ત્યાર પછી આપણને ટ્રેન્ડ રિવાઇવલ થતો જોવા મળી શકે છે. અને જો ઇન્ટ્રાડે પ્રોસ્પેક્ટથી વાત કરીએ તો અહીંયા પણ મારી સલાહ એવી જ રહેશે કે ઇન્ટ્રાડે ની અંદર પણ 27,000 ની ઉપર નીકળે ત્યાર પછી જ લોંગ કરવું, અને ત્યાર પછી ટાર્ગેટની અંદર આપણે 27,150 થી 27,300 સુધીના લેવલ્સ લઈને ચાલી શકીએ છીએ. હવે આપણે આઈસીઆઈસી બેંકની વાત કરી લઈએ તો આઈસીઆઈસી બેંક અત્યારે 388 ની આસપાસ ટ્રેડ થઈ રહી છે, અને ગઈકાલે જે પ્રમાણેના એક કહેવાય કે ન્યૂઝ આવે અને જે પ્રમાણે એક બ્રોકરેજ રિપોર્ટ નેગેટિવ હતા તેના લીધે થોડુક સેલિંગ પ્રેશર છે, પરંતુ અંગાડી એક 380 ની આસપાસ જે કહેવાય કે આઈસીઆઈસી બેંકની અંદર ખૂબ સારો સપોર્ટ એરિયા છે. એટલે આ જે ઘટાડો આવી રહ્યો છે તેને આપણે એક લોંગની ઓપોર્ચ્યુનિટી તરીકે લેવો જોઈએ. 388 થી લઈ અને નીચેની અંદર આપણને 382 સુધી જો મળે તો ત્યાં આગળ આઈસીઆઈસી બેંકને લોંગ કરવાનું રહેશે. સ્ટોપલોસ તરીકે આપણે 374 નો સ્ટોપલોસ રાખવાનો રહેશે, અને અગેન ઉછાળે આપણે આઈસીઆઈસી બેંકની અંદર 399 થી લઈ અને 408 સુધીના લેવલ્સ લઈને ચાલી શકે છે. ઓવરઓલ થોડુંક લાર્જર ડિગ્રી સ્ટ્રક્ચર વીક પડી રહ્યું છે, એટલે આપણે વ્યુઅર્સને એવી સલાહ આપીએ છીએ કે જ્યારે પણ ઉછાળે 405-408 ની વચ્ચે આવે તો ત્યાં આગળ પ્રોફિટ બુક કરી અને આઈસીઆઈસી બેંકમાંથી એક્ઝિટ થઈ જાય, અને નવા લોંગ ટર્મ ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ કરવા હોય તો 430 ના ક્લોઝિંગની ઉપર કરે. ક્લિયરલી અગર અત્યારે એક ઘટાડા પછી એક બાઉન્સ પણ આવે છે તો 405-408 ની આસપાસ અવરોધ છે, ત્યાં તમારે પ્રોફિટ બુક કરવું, ફરી પાછી ઘટાડા એન્ટ્રી લેવીને 420 ના ટાર્ગેટ આવે ત્યારબાદ નવી તેજી માટે શરૂઆત કરવી આઈસીઆઈસીઆઈ બેંકમાં. અમિત, તમે જુઓ ખાસ કરીને એક્સિસ બેંક આ પણ એક મેજર પાર્ટ હતો ગઈકાલના ડ્રેક ડાઉનનો, એમાં આજે નમુરાનો કોલ આવ્યો છે, ખરીદારીની સલાહ છે, પણ ટાર્ગેટ કટ કર્યા છે.
પહેલા 900 એમના ટાર્ગેટ હતા અને હવે તેઓ 875 ના દેખાઈ રહ્યા છે. તેમ છતાં અત્યારે આપણે જોવા જઈએ તો 650 ની આસપાસ પણ ગણીએ તો 875 એક સારું ટાર્ગેટ છે. શું આ નિયર ટર્મમાં અચીવેબલ છે? જે હિસાબથી વાત કરીએ એક્સિસ બેંકની, તો એક્સિસ બેંકમાં આપણે જોશું તો એક વીકલી સપોર્ટ પર ટ્રેડ કરતા દેખાડી રહ્યો છે. અગર આજના દિવસમાં એક્સિસ બેંક પાછો 645 લેવલ બ્રેક કરે છે તો મને લાગે ત્યાંથી કમસે કમ 3-5% ફોલ બીજો આપણે જોઈ શકે છે. કમસે કમ નીચેમાં 620-610 ના લેવલ પાછા આપણને દેખાડી શકે છે. ઓવરઓલ આપણે જોઈએ તો એના મંથલી ચાર્ટ બી જોઈએ તો મંથલી ચાર્ટ બી એક નેગેટિવ ટ્રેન્ડમાં દેખાડી રહ્યો છે અને એનાથી એક પ્રેશર કન્ટિન્યુ દેખાડી રહ્યું છે. જે હિસાબથી છેલ્લા ચાર દિવસમાં આપણે વોલ્યુમ જોશું તો એક નેગેટિવ સાઇડ જ બિલ્ડ થતા દેખાડી રહી છે અને આપણે ઓપન ઇન્ટરેસ્ટ બી જોવે તો એક આપણે જોશું તો ડાઉન સાઇડ જ બિલ્ડઅપ થતા દેખાડી રહી છે. આપણે જોશું તો નીચેમાં 620 અને 600 ના લેવલ પર સારું એવું એડિશન થતા દેખાડી રહ્યું છે. તો એ હિસાબથી લાગે છે કે ઉપરનો પોઝિશન ખેપ થતા દેખાડી રહી છે પણ નીચેમાં જગ્યા હજી નથી લાગી રહી છે. કમસે કમ 20-25 પોઈન્ટની જગ્યા નીચેમાં દેખાડી રહી છે. તો કરન્ટલી વેટ કરો, એકવાર માર્કેટ ઓપન થાય છે નીચેમાં 645 ના લેવલ બ્રેક કરશે ત્યાં થોડુંક સસ્ટેન કરે છે. નીચેમાં 645 ના નીચે હું કહીશ કે ત્યાંથી શોર્ટની પોઝિશન બનાવી જોઈએ. ઉપરમાં 655 નો સ્ટોપ લોસ રાખીને ચાલો અને નીચેમાં કમસે કમ 625-620 ના લેવલ માનીને ચાલવા જોઈએ આપણે. ઓકે, તો એના પર આપણે નજર રાખીશું. આજે આ પ્રાઇવેટ બેંક્સ ફરી ફોકસમાં રહેશે કારણ કે ગઈકાલે એક મોટો ઘટાડો અહીંયા જોવા મળ્યો છે. આ ઘટાડાની વચ્ચે ફિનાન્શિયલ્સમાં એચડીએફસીનું પણ એક કાઉન્ટર રહ્યું છે. રાજન, એચડીએફસી બેંક નિફ્ટીનો પાર્ટ નથી પણ તમે જો એનબીએફસીઝમાં ગઈકાલે સમાચાર હોવા છતાં એક મેજર કરેક્શન આવ્યું અને 2.5% ઘટી ગયું અને તમે જો સરાશ વોલ્યુમ કરતા જબરદસ્ત 8 ગણું વોલ્યુમ તમને જોવા મળ્યું હશે. શું લાગે છે અહીંયાથી રિકવરી મોડ આવશે, કયા લેવલે ટેકો મળશે? ઓવરઓલ નિશા, એચડીએફસીનું પણ કાઉન્ટર જે છે એક ટોપ ફોર્મેશનની અંદર છે અને અહીંયા એક કહેવાય કે લાર્જર ડિગ્રી સ્ટ્રક્ચરમાં 2200ની આસપાસના હવે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા બની ચૂક્યા છે. એટલે જ્યાં સુધી આ કાઉન્ટર 2200ની ઉપર નહીં નીકળે ત્યાં સુધી કોઈ ખાસ મેજર ટ્રેન્ડ ચેન્જ થતો જોવા નથી મળી રહ્યો. અને તદઉપરાંત નિયર ટર્મની અંદર 2100 અને 2020ની આસપાસના સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે અને જે પ્રમાણેનું સ્ટ્રક્ચર છે એક આપણે ગેપ ઓફ ઓપનિંગ પણ આપણે એક જોયું હતું 23-8 પછી, એટલે કે 24થી જે 26ની વચ્ચેનું જે ઓપનિંગ હતું એ પણ એક ગેપ ઓફ ઓપનિંગ હતું. એટલે એક એચડીએફસી ગેપ ફિલ કરવાની પણ કોશિશ કરી રહ્યું છે. એટલે નીચેની અંદર આપણને 2015 સુધી આપણને એચડીએફસી લિમિટેડનું કાઉન્ટર નીચેમાં જતું જોવા મળી શકે છે. એટલે 2044 વાળું કાઉન્ટર આપણને જો 2015ની આસપાસ મળે તો ત્યાર પછી અહીંયા લોંગ કરવું જોઈએ. સ્ટોપલોસ તરીકે રિસન્ટલી જે લો બનેલો છે એક 1980ની આસપાસ તેને સ્ટોપલોસ તરીકે રાખવો જોઈએ. ઉછાળે અગેન આપણને 2065થી લઈ અને 2100 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે. પરંતુ અહીંયા પણ વ્યુઅર્સે ખાસ ધ્યાન એ રાખવાની રહેશે કે આનું પણ સ્ટ્રક્ચર વીક પડવાની શરૂઆત થઈ રહી છે. એટલે જ્યારે પણ ઉછાળે તેમને 2100 સુધીના ગેન આવે તેથી આગળ પ્રોફિટ બુક કરી અને એક્ઝિટ થાય અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે આ કાઉન્ટર 2200 રૂપિયાની ઉપર જાય ત્યાર પછી જ કરવું જોઈએ. એક લેવલ છે જેની ઉપર અગર આ સ્ટોક નીકળે છે ત્યાર પછી નવી તેજી માટેની શરૂઆત કરવી. ત્યારે તમે જો સન ફાર્મા પર આજે થોડીક સમાચાર આવતા દેખાયા છે, જોકે તમે જોયું હશે ગઈકાલે સમાચાર આવ્યા એક મોટો ડેપ આવ્યો ત્યાંથી પાછી રિકવરી આવી. અમે આ ચાર્ટને તમે કઈ રીતે મૂલવો છો? એક ખાલી આ સપ્તાહ દરમિયાન 4% ઘટાડો આવ્યો છે એટલે આ મહિનાની શરૂઆત સન ફાર્મા માટે એટલી સારી નથી રહી પણ જો પાછલા ચાર્ટ જુઓ તો થોડો સુધરતા દેખાયા હતા. સનફાર્મા આપણે જે હિસાબથી લાસ્ટ ટાઈમના હિસાબથી વાત કરીએ લાસ્ટ વીકમાં આપણે જોશું તો સારો લાસ્ટ ફ્રાઈડે આપણે જોશું તો એક સારો બ્રેકઆઉટ ટાઈપ હતો જે 442નો લેવલ હતો. ઉપરમાં આપણે જોશું 455-456ના લેવલ બી આપણને દેખાણ હતા અને આપણે કંપની દ્વારા બાય રિકમેન્ડેશન બી હતો. પણ કરન્ટલી જે હિસાબથી ત્યારબાદ આપણે મંડે જે હિસાબથી ન્યૂઝ આવી છે એમાં ફોરેન્સિક રિપોર્ટના દ્વારા હિસાબથી એના પર સેલિંગ પ્રેશર આપણને દેખાણું છે અને આપણે જોશું તો ફોરેન્સિક રિપોર્ટ હજી ઓડિટિંગ હજી ચાલુ રહ્યું છે અત્યારે કંપનીમાં. તો એ હિસાબથી લાગે છે અત્યારે કરન્ટલી આપણે જોશું તો 200 અને 150 DMA ના વચ્ચે ટ્રેડ કરતા દેખાડી રહ્યું છે. તો કાઉન્ટર પાછો ઉપરનો 442નો લેવલ બ્રેક કરશે જેનો 200 DMA નો રેઝિસ્ટન્સ આવી રહ્યો છે એ લેવલ બ્રેક કરશે ત્યારબાદ જ પોઝિશન બનાવી જોઈએ. કેમ કે મને લાગે છે આવતા 1-2 દિવસ આમાં હજી પ્રેશર કન્ટિન્યુ રહી શકે છે. એકવાર ઓડિટ ક્લિયર થઈ જાય છે ત્યારબાદ મને લાગે છે કાઉન્ટરમાં તેજી પાછી આપણને દેખાડી શકે છે અને 442નો ઉપર હવે ક્લોઝિંગ આવી જાય છે સન ફાર્મામાં તો મને કાઉન્ટર કમસે કમ ત્યાંથી પાછો 480-500 ના લેવલ પાછા આપણને દેખાડી શકે છે. તો કરન્ટલી ટ્રેન્ડ એનાથી સન ફાર્મામાં પોઝિટિવ જ લાગી રહ્યું છે. ડાઉન સાઇડમાં મને એટલો વધારે ફોલ લાગી નથી રહ્યો. અગર નીચેમાં આપણને 410 સુધી બી મળી શકે એ બી નેગેટિવ ન્યૂઝ આવે છે અને નીચેમાં 410-408 ના લેવલ બી આસપાસ મળે છે તો એક સારો સપોર્ટ બની રહ્યો છે સન ફાર્મામાં. ત્યાંથી પાછો આપણે બાય કરવું જોઈએ અને આપણે જોશું અપસાઇડ પાછો આપણને અપસાઇડમાં દેખાડી શકે છે 440 ના લેવલ્સ. 410 એક મહત્વનો લેવલ છે, અગર ત્યાં જાય પણ છે તો ત્યાંથી ખરીદારીની સલાહ બની રહી છે. હવે અહીંયાથી રિકવરી મોડ વધુ દેખાઈ રહ્યો છે, વધુ ડાઉન સાઇડ અત્યારે નથી દેખાઈ રહી. તો આની સાથે રાજન, લ્યુપિન પર તમારી નજર છે. ઓલમોસ્ટ તમે જો આ સપ્તાહ દરમિયાન 3% ઉપરના રિટર્ન આપ્યા છે અને મારા ખ્યાલથી બે વર્ષ પછી આ એક અપટ્રેન્ડ જોવા મળી રહ્યો છે 100 DMA કેટલો મહત્વનો?
નિશા, જે પ્રમાણેનું એક લિક્વિડનું સ્ટ્રક્ચર છે તે પ્રમાણે એક ઘણા વર્ષોથી આ કાઉન્ટર એક મંદીની અંદર છે. 2015ની પાસેથી 2100 વાળું કાઉન્ટર આજે 765ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. ડેલી સ્ટ્રક્ચર જ થોડુંક અત્યારે ઇમ્પ્રુવમેન્ટ બતાવી રહ્યું છે અને તેની અંદર પણ એક કહેવાય કે 765 વાળા કાઉન્ટરની આસપાસ જે સપોર્ટ એરિયા બની ચૂક્યો છે તે છે 735 રૂપિયાની આસપાસ. અને જે કહેવાય કે ટ્રેન્ડની જે સ્ટ્રેન્થ છે હજુ પણ એક વીક છે, એટલે 766 વાળું કાઉન્ટર કરંટ લેવલથી લઈ અને બાયને ડીપ સ્ટ્રેટેજી સાથે વેપાર કરવાનું રહેશે. નીચેમાં ઘટાડે 750 સુધી આવે તો પણ આપણે ત્યાં આગળ તેને લોંગ કરવાનું રહેશે. 735 સ્ટોપલોસ રાખવાનો રહેશે અને ઉછાળે આપણને આ કાઉન્ટરની અંદર 780 થી લઈ અને 790 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે. અને ઓવરઓલ એક ઘણા લાંબા સમયથી મંદીમાં છે આ કાઉન્ટર અને હજુ પણ એક ડેલી સ્ટ્રક્ચર ઇમ્પ્રુવમેન્ટ જોઈએ તેવું નથી થયું, એટલે ઉછાળે અમારી સલાહ એવી રહેશે કે 790ની આસપાસ આવે એટલે આ કાઉન્ટરમાંથી પ્રોફિટ બુક કરી અને એક્ઝિટ થઈ જાય. નેટ નેટ સ્ટ્રક્ચર ઇમ્પ્રુવમેન્ટ સાઈડ છે એટલે ઇંગાડી હવે એક ધ્યાન રાખી શકે છે તેજી તરફ, પરંતુ 790 એ પ્રોફિટ બુક કરી લેવા. ઓકે, તો આ લેવલ અત્યારે લ્યુપિન માટે બનતા દેખાઈ રહ્યા છે. લ્યુપિન પર 790ની આસપાસ એક તમને અવરોધ ચોક્કસ જોવા મળી શકે. આ અવરોધને તમારે ધ્યાન રાખવાની રહેશે. સનફાર્માની આપણે લ્યુપિનની વાત કરતા હતા જે 790 પાસે તમને થોડાક હર્ડલ્સ દેખાડી શકે છે. જ્યોજિત ફાઇનાન્શિયલ સર્વિસીસના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ગૌરાંગ શાહ પણ આપણી સાથે જોડાઈ ગયા છે અને સાથે જ કિરણ જાદવ .com ના જિગ્નેશ મહેતા પણ જોડાઈ ગયા છે. આ બંનેનું સ્વાગત છે. ગૌરાંગજી, એમ કહેવાય છે કે જયારે દિગ્ગજોમાં મોટી વેચવાલી આવે તો એક મંદી અહીંયા પૂર્ણ થતી દેખાતી હોય એવું લાગે છે. શું આપ પણ માનો છો? કારણ કે અત્યારે હવે તમે જો તો થોડા ગ્લોબલ સેન્ટિમેન્ટ પણ એકચ્યુઅલી થોડાક ટ્રેડ વોર થોડોક સુધરતો હોય એવું દેખાઈ રહ્યું છે. ઘણો આભાર નિશા અને આપ સૌને સુપ્રભાત મારી તરફથી. મારું આ માનવું ઘણા લાંબા સમયથી છે. ઓલમોસ્ટ જયારે પહેલા મેં શેર બજારમાં પગલા મૂક્યા અને મારો જે અનુભવ રહ્યો કે જયારે ચારે દિશામાંથી તમને નિરાશામાંથી ટિપ્પણીઓ આવતી દેખાય છે અને ગભરાટ બજારમાં દેખાય છે અને મોટા ગુરુ બી આપણને એ જ શીખવાડી ગયા છે કે જયારે લોકોને ગભરાટ થાય ત્યારે તમારી જે લાલચ છે વધારે હોવી જોઈએ માર્કેટમાં રોકાણ કરવા માટે, અને જયારે બધા લોકોને લાલચ થાય ત્યારે તમારે ગભરાટ થવી જોઈએ, તમારો નફો તમારે ધીરે ધીરે બાંધવો જોઈએ. આ શિખામણ આપણે મોટા ગુરુ માર્ક ફેબર આપણને આપી છે અને મારા ખ્યાલથી મારો એની પર પૂર્ણ તરીકે અંધવિશ્વાસ તમે કહો તો એ બી છે. અને જે મેં બી અનુભવ કર્યો છે જેટલા બી વર્ષો મેં બજારમાં શેર બજારમાં આપ્યા છે મારા જીવનમાં, તો જયારે ચારે તરફથી તમને નિરાશ આવે છે અને જો તમારી પાસે, અને હું એક ચોખ્ખી વાત કહીશ હાલની સપાટી પર કે અહીંયાથી જો તમારી પાસે 10-15% નીચલી સપાટી ઘટાડો જોવાની તાકાત ના હોય તો મહેરબાની કરીને તમારે શેર બજારમાં ન હોવું જોઈએ. અને આ હું એટલા માટે કહું છું નિશા, કારણ કે શેર બજાર બધા જ જોખમોના આધીન છે, એટલે હાઈ રિસ્ક હાઈ રિટર્ન આસેટ ક્લાસ છે. પણ ઇતિહાસ તમે જુઓ અને ડેટા તમે જુઓ તો એઝ એન ઇન્વેસ્ટમેન્ટ આસેટ ક્લાસ શેર બજાર એ સૌથી સારામાં સારી મૂડી રિટર્ન વાઇઝ નફા વાઇઝ લાંબા ગાળે ઉભી કરીને આપી છે રોકાણકારોને, સબ્જેક્ટ ટુ તમે સારા સ્ટોકમાં સારા ક્ષેત્રમાં રોકાણ કર્યું હોય તો આઈ ડોન્ટ થિંક માર્કેટ તમને કોઈ બી દિવસ નિરાશ કરશે. એટલે મને લાગે છે કે, અને આ ટિપ્પણી હું આપણા ચેનલ પર અને આપણી સહયોગી ચેનલ પર છેલ્લા મારા ખ્યાલથી આપણે જે આ 10-12-15% યુનો ઇન્ડેક્સમાં સેક્ટર વાઇઝ જે આપણે ઘટાડો જોયો છે ત્યારથી હું કહેતો આવ્યો છું. અને આ જે એનો નવી ભાષા લોકો વાપરી રહ્યા છે ને, ઇન્વર્ટેડ કર્વ, અમેરિકામાં રિસેશન, ફળાનું ઢીકણું, હવે મારા ખ્યાલથી હું એ લોકોને પૂછવા માંગીશ કે તમે કેટલું સમજી શકો છો ઇન્વર્ટેડ કર્વનો મતલબ શું હોય છે? ઘણા લોકો સમજી શકે છે પણ ઘણા લોકો માત્ર સાંભળીને વાતો કરે છે. એટલે મારા મતે મને નથી લાગતું કે ભારત દેશમાં કોઈ જાતના લાંબા ગાળાની રિસેશનની સંકેતો મને હાલમાં દેખાઈ રહ્યા છે. અને ઉપરથી હું તો એ કહીશ કે રિસેશન લાંબા ગાળા માટે નથી હોતું, રિકવરી આવી જાય છે. અને જ્યારે બી રિકવરી આવશે મારા ખ્યાલથી ભારત દેશ, ભારતના શેર બજાર સૌ પ્રથમ રહેશે રિકવરી બતાવવામાં, અને એનો ફાયદો લઈને મારા ખ્યાલથી આજે આપણે ઘટાડો જોઈ રહ્યા છે. દિગ્ગજોમાં સિલેક્ટિવ રહીને, સિલેક્ટિવ એટલે કે ક્ષેત્રના આધાર પર સિલેક્ટિવ સ્ટોક્સમાં રોકાણ કરવું જોઈએ, અને એ જ રીતે જો તમારી પાસે થોડી ઘણી જોખમ ઝેલવાની ક્ષમતા ઉપરની તરફ હોય તો મિડ કેપ જે કે લાર્જ કેપ બનવાને રાખે, એટલે કે યુનો મિડ કેપ દિગ્ગજ શેરો બનવાની જે સંકેતા રાખે છે આવનારા 2-3-4-5 વર્ષમાં ત્યાં આગળ રોકાણ કરવું જોઈએ. ક્ષેત્રના આધાર પર મને પ્રાઇવેટ સેક્ટર બેંક્સ, અમુક સિલેક્ટિવ પબ્લિક સેક્ટર બેંક્સ, આઈટી, સિલેક્ટ ફાર્મા, કન્ઝમ્પશન,
ઓટોમાં હું કોન્ટ્રેરિયન ઘણા લાંબા સમયથી રહ્યો છું. આ મારી ભલામણ 2-2 વર્ષની સમયસીમાથી છે રોકાણકારો માટે. અને સિમેન્ટ, મેટલ્સ, એનબીએફસી, આઈ થિંક આજે 5-6 સેક્ટરની જે મેં યુનિવર્સ બનાવ્યું છે એમાં દિગ્ગજોને ધ્યાનમાં રાખીને તમે ધીરે ધીરે કરીને રોકાણ કરો. ઉતાવળ નહીં કરો કોઈ દિવસ. ઉતાવળ તમારે નફા બાંધો કરવા જોઈએ. રોકાણ માટે ઉતાવળ ન કરવી જોઈએ. ટુકડે ટુકડે રોકાણ કરો તો આઈ થિંક આવનારા 1-2 વર્ષમાં મને આશ્ચર્ય નહીં થાય કે તમને 15-20-25%. ઓકે, ત્યારે જિગ્નેશ, કારણ કે હવે આપણે જોઈ રહ્યા છે આ સપ્તાહ એક ટૂંકો સપ્તાહ હતો, આવતો સપ્તાહ પણ તમે જો એક નાનો સપ્તાહ છે, કારણ કે મંગળવારના એક રજા આવી રહી છે મોહરમની, અને ત્યારબાદ તમે જો આપણે આ મહિનાની એક્સપાયરી માટે પ્લે કરવાની શરૂઆત કરશું, તો તમે શું આ એક સિરીઝને ધ્યાનમાં રાખીને કોઈ ટ્રેડ લેવાની અત્યારે સલાહ આપો છો કે અત્યારે શોર્ટ ટર્મ ટ્રેડ વધુ કારગર સાબિત થશે? વેલ, મારા મતે જો હું સિરીઝને ધ્યાનમાં આપીને પણ ટ્રેડ લેવાની સલાહ આપું અને શોર્ટ ટર્મ માટે પણ સલાહ આપું તો સલાહ એક જ રહે છે. વેલ, અત્યારના ટાઈમે મને એમ લાગે છે કે શોર્ટ ટર્મ સલાહ આપવી જોઈએ, અને શોર્ટ ટર્મ સલાહ બાય સાઇડની ફેવરમાં જાય છે. નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેના ચાર્ટમાં ગઈકાલના દિવસે નેગેટિવ મોમેન્ટમ હતું. ગઈકાલે પણ અમારો વ્યૂ નેગેટિવ હતો, પરંતુ સમહાઉ દિવસનો એન્ડ થતા થતા માર્કેટ કન્સોલિડેશનમાં જતું રહ્યું અને ક્યાંક ને ક્યાંક એવા સંકેતો આપ્યા કે જે લોકો પણ બેરિશ છે એના સ્ટોપલોસ હિટ થશે. આજે મને એમ લાગે છે કે ગ્લોબલ માર્કેટ ઉપરની તરફ બધું બતાવે છે અને પહેલીવાર ઘણા સમય પછી ઓલ ગ્રીનની સાઇન આપણને જોવા મળે છે. મને એમ લાગે છે કે ક્વાઇટ પોઝિટિવ છે. આજે ઉપરની તરફ જ આપણે ખુલવાના છે. મને એમ લાગે છે કે ખુલતામાં જ બાય ટ્રેડ નાખી શકાય. નિફ્ટીની જો વાત કરીએ તો 10,825 નો સ્ટોપલોસ છે. ઉપર પણ ખુલે તો બાય કરવું જોઈએ. પહેલા ટાર્ગેટ 10,915 ના છે. 10,915 ખુલતાની સાથે જ આ સિરીઝ માટે બહુ જ મોટી રેન્જ ખુલે છે. મને એમ લાગે છે કે 10,915 નું લેવલ ઉપરની તરફ તૂટે પછી હું એ વાત કરું એ વધારે યોગ્ય છે. અત્યારના 10,915 ના પહેલા ટાર્ગેટ છે. બેંક નિફ્ટીમાં વાત કરીએ તો 26,25 નીચેની તરફના સ્ટોપલોસ છે. સ્ટોપલોસ થોડા દૂર છે, પરંતુ શોર્ટ ટર્મના ટાર્ગેટ પણ ઉપરની તરફ છે. 27,250 ના ટાર્ગેટ છે. બંને જગ્યાએ બાયની સલાહ છે. ખુલતામાં બાય કરી શકાય એવા સંકેતો છે. ક્લિયરલી, તો ખરીદારીના સંકેત અત્યારે શોર્ટ ટર્મમાં આ સિરીઝ માટે ચોક્કસ બનતા દેખાઈ રહ્યા છે અત્યારે, કારણ કે પોઝિટિવ સંકેત બધી બાજુથી આવી રહ્યા છે ગ્લોબલી ખાસ કરીને, તો ત્યાંથી ટેકો મળવાની અત્યારે શક્યતા દેખાઈ રહી છે. બધા નિષ્ણાતો આપણી સાથે જોડાયેલા છે. ઝડપથી એક નાનકડો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ મારા સહયોગી વિક્રમ પાઠક પણ જોડાય. विश्वास, पक्षी को अपने पंखों पर, बच्चों को अपनी माँ पर, भारतीयों को स्टार हेल्थ पर. स्टार हेल्थ इंश्योरेंस, द हेल्थ इंश्योरेंस स्पेशलिस्ट, सदैव आपकी सेवा में. आप केरला, राजस्थान या अंडमान जाएं, तो वहाँ घर का स्वाद भी पाएं. कॉक्स एंड किंग्स पेश करते हैं 100% शाकाहारी किचन टूर्स. इन टूर्स पर हमारे महाराज आपके साथ सफर करेंगे, यानी आपके लिए घरेलू स्वाद चले हॉलीडेज के साथ. कॉल या SMS करें अथवा हमारे नजदीकी आउटलेट में भेज दें. Okay, let's start. Our opinions guiding your strategy. Get answers, not just analytics. Get jetberry.ai. શું ખબર ગુજરાતની? ખબર તો ગર્ભની છે. ગુજરાત બન્યું છે વોટર મેનેજમેન્ટમાં નંબર 1. હાલમાં નીતિ આયોગે દેશના બધા રાજ્યોનું કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ જાહેર કર્યું છે અને એ ઇન્ડેક્સ પ્રમાણે ગુજરાતે છેલ્લા 3 વર્ષથી સતત પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. છે ને પ્રાઉડ મોમેન્ટ? પણ આ કઈ એમનેમ નથી થયું. હા, છેલ્લા 3 વર્ષમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતને પાણીદાર બનાવવા કરેલા ફ્યુચરિસ્ટિક પ્રયાસોનું પરિણામ છે. પહેલીવાર આ સુજલામ સુફલામ અભિયાન જેવું પ્લાનિંગ વિજયભાઈએ વિચાર્યું અને ગુજરાતે છેલ્લા 2 વર્ષમાં જ આ જન અભિયાનથી 24,500 ઘનફૂટ જેટલી જળ સંગ્રહ ક્ષમતા વધારી છે. હા, બાકી ડિસેલિનેશન પ્લાન્ટનું નામ તો તમે સાંભળ્યું જ હશે. દૈનિક 36 કરોડ લીટર દરિયાના ખારા પાણીને મીઠું કરવા આવા 8-9 પ્લાન્ટ લગાવવાનું કામ ચાલુ છે આપણા સ્ટેટમાં. અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને વાપરવું એ તો આપણી ગુજરાતીઓની USP છે, નહીં? પણ વિજયભાઈએ તો દરરોજ ગટરમાં જતા વેસ્ટ પાણીને રિસાયકલ કરીને એનો બેસ્ટ યુઝ કરવાનું પ્લાનિંગ કર્યું છે. એટલે કે આ રિસાયકલ્ડ વોટરનો યુઝ ઉદ્યોગોમાં, ખેતીમાં અને નદી તળાવ ભરવામાં થશે અને એનાથી ગ્રાઉન્ડ વોટર લેવલ પણ ઊંચું આવશે. તો આવી જ પ્રાઉડ અને હેપનિંગ ખબરો સાથે ફરી મળીશું. જય હિન્દ. શું ખબર ગુજરાતની? આવકવેરાની આંટી ઘૂંટી,
રોકાણ પસંદગીની મૂંઝવણ, નાણાકીય આયોજનની સમસ્યા, આ તમામથી કરીશ ચિંતામુક્ત અને આપતો રહીશ તમને કરવેરા આયોજનના સચોટ ગુરુમંત્ર. દરેક અઠવાડિયે જોડાવ મારી સાથે ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ. ના પ્રાયોજક છે શ્રી મારુતિ કુરિયર સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ, વી વેલ્યુ યોર ટાઈમ, અને વીર એમડીએફ, ટિકે ચકાચક ટિકે ટકાટક. ના પ્રાયોજક છે એસએમસી મની વાઇઝ બી વાઇઝ. વેલકમ બેક અને આપ જોડાઈ રહ્યા છો માર્કેટ મુહૂર્તમાં. ગુડ મોર્નિંગ નિશાના, ગુડ મોર્નિંગ આપણી સાથે જોડાયેલા આપણા એક્સપર્ટ ગૌરાંગ શાહ, જિગ્નેશ મહેતા, નાજન શાહ અને અમિત ભૂપતાની. તો આજનો દિવસ અને આજનો ટ્રેડિંગ સેશન જેમ સવારથી આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છે કે થોડું ક્યાંક આપણને પોઝિટિવ સાઈડ ઉપર દેખાઈ શકે તેમ છે, અને ઘણા સમય બાદ આજે આપણા એક એવો દિવસ જોઈ રહ્યા છે કે જ્યાં આપણને બધા જ ફ્રન્ટ ઉપરથી એક પોઝિટિવ ન્યૂઝ ફ્લો આવતો દેખાઈ રહ્યો છે. બધા જ ટ્રિગર છે એ આપણને ગ્રીન સાઈડ ઉપર આવતા દેખાઈ રહ્યા છે. અને એ ઉપરાંત એક બીજું ટ્રિગર આજના દિવસમાં એ છે કે સાંજે 6 વાગે આજે આપણે નાણામંત્રીની કદાચ પ્રેસ કોન્ફરન્સ આવતા જોઈશું, અને આ પ્રેસ કોન્ફરન્સની અંદર અનધર બુસ્ટર કે અનધર કોઈપણ પ્રકારના રાહત પેકેજ માટેની એનાઉન્સમેન્ટ થતી જોવા મળી શકશે. તો એ પાસું પણ આજના દિવસ માટે થઈને માર્કેટનું ખાસ એક આપણને પોઝિટિવલી ફોકસમાં રહેતું જોવા મળશે. પણ સર્ટન લેવલ ઉપર આ આપણે સપ્ટેમ્બર સિરીઝના સેકન્ડ વીકની ઓપ્શન એક્સપાયર ઓપન ઓપ્શનની સિરીઝને શરૂ થતા જોઈશું, અને લાસ્ટ જે ઓપ્શન એક્સપાયરી આપણે જોઈ એ અનપ્રેડિક્ટેબલ રહી. રાજન, અહીંયાથી આપણે એક જો પર્સ્પેક્ટિવ જોવા જઈએ તો આપણને એક દેખાયું કે જ્યાં ડેરિવેટિવ્સ ફ્રન્ટની પોઝિશન છે 10,800 થી 11,000 વચ્ચેની જે ઇન્ડેક્સની, એના ઉપર આપણે કે એની નીચે ટકતા નથી દેખાયા. તો એ પાછું અહીંયા પોઝિટિવ તો દેખાઈ રહ્યું છે, પણ જો હવે 11,000 ની ઉપરનું આપણને ટ્રિગર મળશે એ કદાચ આ પ્રેસ કોન્ફરન્સમાંથી આવતું દેખાય કે પછી ગ્લોબલ માર્કેટમાંથી આવતું દેખાય. જો આ ટ્રિગરને આપણે ક્રોસ ઓવર કરીએ છીએ આજે અથવા તો સોમવારના ટ્રેડિંગ સેશનમાં, તો આ સિરીઝ માટે થઈને કોઈ આ વીકલી સિરીઝ માટે ખાસ કોઈ એક્શન બનતું દેખાઈ રહ્યું છે આપને? વિક્રમ, ઓવરઓલ એક માર્કેટ જે કહેવાય કે ઘણા સમયથી એક મોમેન્ટમ અને એક સેલ સાઇડ મોમેન્ટમમાં હતું. તમે જોશો તો એક જુલાઈ મહિનામાંથી એક માર્કેટ ડાઉનફોલની અંદર આવેલું છે, જેમાં 11,920 ની આસપાસ હતું, ત્યાર પછી એક ડાઉનફોલ આવ્યો હતો. હવે એક માર્કેટ કહેવાય કે સાઇડવેઝ ટુ નેગેટિવ થઈ રહ્યું છે અને એક મોમેન્ટમ એને લૂઝ કરી દીધું છે. અને તમે જે પ્રમાણે વાત કરી કે એક આખું જે વીક હતું એ કોઈ પણ પ્રકારનો ટ્રેન્ડમાં ના રહ્યું અને એક આપણે સાઇડવેઝ નેગેટિવ કારોબાર થતા જોયા. અત્યારે જે કહેવાય કે નિફ્ટી 10,845 ની આસપાસ ટ્રેડ થઈ રહી છે. ઓવરઓલ હવે જે કહેવાય કે અવરલી સેટઅપ પણ તમે જોવા જશો તો થોડુંક સાઇડવેઝ ટુ નેગેટિવ છે, પરંતુ અહીંયા એક કહેવાય કે ઇમ્પ્રુવમેન્ટ સાઇડ છે, એટલે અહીંયા શોર્ટ સેલિંગની કરંટ લેવલે એક કહું એ એડવાઇઝેબલ નથી દેખાઈ રહ્યું. અહીંયા સપોર્ટ એરિયા સારા બની ચૂક્યા છે, અરાઉન્ડ 10,780 થી લઈ અને 10,720 ની વચ્ચે સારા સપોર્ટ એરિયા છે. એટલે કરંટ લેવલે આપણે 10,847 નિફ્ટીની અંદર લોંગનો કારોબાર કરવાનો રહેશે. ઇમિજિયેટ ટાર્ગેટની અંદર આપણે એક કહેવાય કે 10,925 થી લઈ અને 11,025 સુધીના લેવલ્સ લઈને ચાલી શકે છે. અને જે પ્રમાણે તમે એક વાત કરી કે 11,000 ની આસપાસ ઘણું મોટું ઓપન ઇન્ટરેસ્ટ છે, એટલે 11,025 ની ઉપર જ્યાર પછી ક્લોઝિંગ આવે ત્યાર પછી એક આપણે પોઝિશનલી લોંગ કારોબાર કરી શકીએ છીએ. અત્યારે એક આપણે શોર્ટ ટાઈમ ફ્રેમ ની અંદર 1 દિવસ થી લઈ અને 2 દિવસ સુધીનો એક લોંગનો કારોબાર નિફ્ટીની અંદર કરી શકીએ છીએ. 10,770 ના સ્ટોપલોસ કરંટ લેવલે નિફ્ટીમાં લોંગ કરવાનું રહેશે. ટાર્ગેટની અંદર 10,925 થી લઈ 11,025 સુધી લઈને ચાલી શકીએ છીએ. ઓકે, 11,025 સુધી જવાની ક્ષમતા અત્યારે નિફ્ટી ધરાવી રહ્યું છે. પણ ભૂલવું ન જોઈએ આજે સપ્તાહનો છેલ્લો ટ્રેડિંગ સેશન છે અને આવનાર સપ્તાહ પણ ટૂંકું છે, તો વચ્ચે વોલ્યુમ પર પણ થોડીક ઇમ્પેક્ટ આવી શકે છે. હવે 40 સેકન્ડનો સમય બાકી છે, એકવાર તમે અત્યારે ગ્લોબલ માર્કેટ્સ પર નજર કરી લો તો એશિયન માર્કેટ્સ તો અત્યારે તમે જો ટેકો આપતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને નિકાઈ તમે જો 0.5% સ્ટ્રેન્થ છે, શાંઘાઈ ને હેંગસેંગમાં પણ ટેકો મળી રહ્યો છે. રૂપિયા પર આજે ખાસી નજર રાખવી, સાથે 10,900 ની ઉપર શરૂઆત થાય એવા સંકેત એસજીએસ નિફ્ટી આપી રહ્યું છે, પણ એ ફ્યુચર્સના નંબર છે. આપણે કેશ માર્કેટમાં ટ્રેડ કરીએ તો 10,847 ની આસપાસ ગઈકાલનું ક્લોઝ હતું, તો એની ઉપર શરૂઆત થાય એના પૂરા સંકેત અહીંયા દેખાઈ રહ્યા છે.
દબાણ તેઓ સનફાર્મા પર ઇનિશિયલી જોવા મળશે, પણ ત્યારબાદ ગઈકાલનો ટેકો ફરી પાછો આવશે. એક્સિસ બેંક પર તમે જો ખાસ નજર રાખવી. આજે બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા છે. રિલાયન્સ, ઇન્ટરગ્લોબ એવિએશન ફોકસમાં રહેશે. ઇન્ટરગ્લોબ એવિએશન ખબરોને કારણે પણ છે, પણ આજે એવિએશન સ્ટોક્સ પણ રહેશે નજરમાં, કારણ કે આજે ક્રૂડમાં એક મોટો જમ્પ જોવા મળ્યો છે. રિલાયન્સે જીઓ ફાઈબર લોન્ચ કર્યું છે, તો અહીંયા પણ એક નજર બનેલી હશે. સાથે તમે જો આજે ઓઇલ માર્કેટિંગ કંપનીઝ પર તમારી ફોકસ હોવી જોઈએ. 10860 ઉપર પહેલે ટીક, 10800 ઓલમોસ્ટ 69 પાસે નિફ્ટી, 80 પોઈન્ટ ઉપર સેન્સેક્સ, 36,800 લેવલ સેન્સેક્સ પર જોવા મળી રહ્યા છે. અને સૌથી મેજરલી ટેકો ઓએનજીસી, ટેક મહિન્દ્રા, પાવર ગ્રીડ આપતો દેખાઈ રહ્યો છે. અને સરપ્રાઇઝિંગલી પોઝિટિવ બિડ્સ જે મળી રહ્યા છે એચડીએફસી પર મળી રહ્યા છે. તમે જો બે ટ્રેડિંગ સેશનમાં 3% ધોવાણ થઈ ગયું છે. ઇન્ડસઇન્ડ બેંક, ગેલ, રિલાયન્સ, યસ બેંક, એલએનટી, યુપીએલ જેવી કંપનીઝમાં અત્યારે પોઝિટિવ બિડ્સ છે. તો નેગેટિવિટી છે ઇન્ડાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ, સન ફાર્મા, ઓઇલ માર્કેટિંગ કંપનીઝ સરપ્રાઇઝ છે અહીંયા, ભારતીય એરટેલ, આઈશર મોટર્સ, એચયુએલ અને કોટક મહિન્દ્રા બેંકમાં હજુ પણ થોડું પ્રેશર દેખાઈ રહ્યું છે. 71 રૂપિયાને 84 ની સામે 71 રૂપિયાને 85 પર, એટલે 1 પૈસાની નબળાશ તમને જોવા મળી છે. બહુ મોટો ફરક નથી અહીંયા. તો આજે સ્ટેબલ ફ્લેટ કહી શકાય રૂપિયો ટ્રેડ કરતો દેખાઈ રહ્યો છે. તો એની કોઈ અત્યારે એવી નેગેટિવ ઇમ્પેક્ટ આપણે ન ગણી શકીએ, પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઝ મે બી બહુ ઓવરબોટ થઈ ગઈ હતી, ત્યાંથી એક અત્યારે નેગેટિવ બિડ્સ આપી રહી છે. જોવું રહ્યું, હજી થોડો સમય બાકી છે સેટલ થવા માટે. તો પછી કદાચ ઓપનિંગ સેશનમાં અહીંયા ટેકો મળી રહે, કારણ કે 62 ની ઉપર ક્રૂડ નીકળતો દેખાઈ રહ્યું છે. તો નજર કરી કોમ્યુનિટીઝ પર એકવાર ક્વિકલી. તો અત્યારે તમે જો ગ્લોબલ કોમ્યુનિટીઝમાં સોના અને ચાંદીમાં ખાસો ઘટાડો છે. ચાંદી તમે જો 2 દિવસ પહેલા 50,000 સ્પર્શી ગઈ હતી, આજે 48,000 પર છે, ઓલમોસ્ટ 1.25% ઘટાડો. ચાંદીમાં પણ ઘટાડો, સોનામાં પણ ઘટાડો છે. જે અગર જે ખરીદાર હોય ફેસ્ટિવલ માટે, લગ્નસરા માટે, એમના માટે થોડા સારા સમાચાર છે, પણ ટ્રેડર્સ માટે નેગેટિવ અત્યારે 5% ટ્રેન્ડ. ક્રૂડમાં 0.25% ઘટાડો, તો નેચરલ ગેસમાં પણ 0.25% વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. મેટલ્સ તો તમે જો અત્યારે સતત એક મિક્સ રિએક્શન આપતા દેખાઈ રહ્યા છે, જ્યાં નિકલનો થોડોક ટેકો મળ્યો છે. અધરવાઇઝ તમે જો દબાણ હજુ પણ આગળ વધી રહ્યું છે. તો યુઝ્યુઅલી આજે આપણે જોવા જઈએ તો કોમોડિટીઝ થોડા નેગેટિવ ટ્રેન્ડમાં છે વિક્રમ. બિલકુલ નિશાન, અહીંયા આપણે એક પાસું આજે ખાસ જોવાનું રહેશે કે બ્રોડર માર્કેટ અહીંયાથી કેવી રીતના સપોર્ટમાં રહેશે, કારણ કે ઇન્ડેક્સના ફ્રન્ટ ઉપર જોઈએ તો ત્યાં સુધી તો આપણે સારા એવા એક સપોર્ટના મોમેન્ટમ તરફ દેખાઈ રહ્યા છે. તો એ ફ્રન્ટ ઉપરથી આજે આપણે ખાસ એક વોચઆઉટ કરવાનું રહેશે કે એ અહીંયા કેટલું આપણને સપોર્ટ આપતું દેખાય છે કે નથી દેખાતું. ઇન્ડેક્સના ફ્રન્ટની વાત કરીએ તો અત્યારે ખાસ કરીને એક બેંક નિફ્ટી માટે જિજ્ઞેશ આપનો વ્યૂ સમજવા માંગીશ. એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક, આ બંને તરફથી અત્યારે આપણે જોયો તો હજુ પ્રી ઓપનની અંદર આપણને ગ્રીન ટીક આવતી નથી દેખાઈ રહી. સામે તમે જો એસબીઆઈની અંદર એક સામાન્ય ગ્રીન ટીક છે, અને આઈસીઆઈસી બેંકની અંદર જો તો ત્યાં 0.25% સુધીની સ્ટ્રેન્થ છે, અને 0.5% સ્ટ્રેન્થ એક્સિસ બેંકમાં છે. સ્પેસિફિકલી આ બધા બેંક્સની વાત કરીને હું તમારી પાસે સમજવા માંગીશ બેંક નિફ્ટીનો વ્યૂ શું લાગી રહ્યું છે. અહીંયાથી એક્શન જે છે તે આજના દિવસમાં શું એન્ટિસિપેટ કરવા જોઈએ? 26,900 પાસેનું ક્લોઝિંગ છે, 27,200 પાર કરીશું. વેલ, સૌથી પહેલા તો હું એમ કહું કે બેંક નિફ્ટી જે થોડી ઘણી લગાડ છે એનું એકમાત્ર કારણ એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, અને સાથે સાથે તમે જુઓ કે કોટક અને એક્સિસ બેંક પણ છે. તમે જુઓ કે એચડીએફસી બેંક ગઈકાલના દિવસે હાઈ જરૂર બતાવ્યો, પણ દિવસના અંત ભાગમાં નીચે જઈને ક્લોઝ આપ્યો છે. એ જ રીતના આઈસીઆઈસીઆઈ બેંકમાં એક ગેપડાઉન જોવાયું છે, અને પછી એ કાઉન્ટર ઉપર આવવામાં સક્ષમ નથી રહ્યું. એક્સિસ બેંક ઓલરેડી એક ડાઉન મૂવમાં છે. કોટક મહિન્દ્રા બેંક છેલ્લા કેટલાય દિવસોથી નેગેટિવ સંકેતો આપી રહી છે. મને એમ લાગે છે કે આજે માર્કેટમાં આપણે ચોક્કસ બુલિશ છીએ, પરંતુ બેંક નિફ્ટીમાં મને એમ લાગે છે કે ઉપરની તરફ આવતા આવતા થોડોક પ્રોબ્લેમ છે. નીચેની તરફ તમે જુઓ કે બેંક નિફ્ટીમાં નીચેની તરફના સ્ટોપલોસ થોડા દૂર છે, 26,825 ની આસપાસના છે. મને એમ લાગે છે કે બેંક નિફ્ટીમાં કદાચ જો વેઇટ એન્ડ વોચ કરવું હોય તો ઉપરની તરફ 26,985 નું લેવલ તૂટવાની રાહ જોવી જોઈએ. બેંક નિફ્ટીમાં આજના દિવસમાં 26,985 નું લેવલ તૂટે છે તો ડેફિનેટલી એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ ફ્રન્ટ ઉપરથી ઉપરની તરફ જતું જોવા. આઈસીઆઈસીઆઈ બેંકમાં દિવસના અંત ભાગમાં લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં ઉપરની તરફનો કારોબાર થતો પણ થોડો ઘણો જોવા મળ્યો હતો. મને એમ લાગે છે કે આઈસીઆઈસીઆઈ બેંક જો એની રેન્જની ઉપર જતી રહેશે તો આઈ એમ શ્યોર કે આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંક બેંક નિફ્ટીને બચાવશે. 26,985 ની ઉપર બેંક નિફ્ટીને બાય કરવું જોઈએ. બેંક નિફ્ટીમાં મારા ટાર્ગેટ જે મેં કીધા એ સેમ છે, 27,200 ઉપરના છે, અને મને એમ લાગે છે કે 27,200 ઉપરનું લેવલ જો તૂટશે તો બેંક નિફ્ટીમાં એક નવી રેન્જ ઓપન થશે. થોડા સ્કેપ્ટિકલ જરૂર છીએ, પરંતુ તેમ છતાં બાય કરીને ચાલવાના સંકેતો છે.
આ સાથે ગૌરાંગજી એક રિસેન્ટલી એક ડેટા જોવા આવી રહ્યો હતો કે જેમાં ખાસ કરીને આપણે જોયો હતો જે ગ્લોબલ માર્કેટ્સ છે એની સરખામણીમાં આપણા માર્કેટના જે અંડર પરફોર્મન્સ છે એની વાત કરીએ તો જે માર્કેટને ખાસ આપણે ફોલો કરીએ છીએ એટલે કે યુરોપના માર્કેટ અને યુએસના માર્કેટ હવે એમાં તમે જો ડાઉ એના ઓલ ટાઈમના હાઈ જે લેવલ હતા એનાથી 2% દૂર છે સાથે તમે જો ડેક્સની વાત કરો તો 4% કેક્સની વાત કરીએ તો એ લગભગ 1% સુધી દૂર છે અને સામે આપણે જોયો તો બીજા એશિયન માર્કેટની સરખામણીમાં આપણે હજુ પાછળ જ છીએ તો આપણે આપણા હાઈથી લગભગ 10% અને બેંક નિફ્ટી તો લગભગ 15% સુધી દૂરી ઉપર છે મિડકેપ સ્મોલ કેપની તો વાત જ કરવા જેવી નથી તો શું લાગે છે આપણે અહીંયા આપણે આટલા બધા જે ગ્લોબલ માર્કેટ્સ કે જેના ઉપર આપણે આટલું બધું ફોલોઅપ કરીએ છીએ એના કરતા આપણે આટલા બધા લેગાડ રહેવા પાછળનું કારણ શું છે ડોમેસ્ટિક ઇશ્યુઝ જ જોવા જોઈએ કે પછી આની પાછળ ઇકોનોમિક સ્લોડાઉનની અસર જોવી જોઈએ તો આપણે અહીંયા છેલ્લા મારા ખ્યાલથી 6-8 મહિનામાં ખાસ કરીને જયારે ચૂંટણી થઈ અને ત્યારબાદ આપણે 12,000 પર નિફ્ટી જોયું અને 40,000 ની આસપાસ સેન્સેક્સ જોયું અને ટૂંકા ગાળામાં આપણે સારી એવી ઉપરની સપાટી જોઈ લીધી અને ઇતિહાસ આપણી સામે છે વિક્રમ કે કરેક્શન જયારે બી આવે છે ત્યારે નાની અવધિમાં તીવ્ર ગતિથી બજાર આપણે ત્યાં નીચે આવે છે અને આ મારા ખ્યાલથી માત્ર ઇતિહાસમાં નહીં હાલમાં નહીં પણ ભવિષ્યમાં બી મારા ખ્યાલથી જેમ જેમ આપણે ઉપર જઈશું આપણા બજારની એક આપણે કહીએ ને નેચર છે કે ઉપર જઈએ તો ધીરે ધીરે પગલે જઈએ અને અમુક વાર થોડી તીવ્ર ગતિ થઈ જાય પણ જયારે બી કરેક્શન આવ્યું છે 5%, 10%, 12%નું તો એ તીવ્ર ગતિથી આવ્યું છે તમે તમારા ડેટા પોઈન્ટ ટેકનિકલ ઇતિહાસ બી જોઈ શકો છો એન્ડ આઈ સ્ટેન્ડ ટુ બી કરેક્ટેડ સામનો 5%ની અર્થવ્યવસ્થા વિકાસ દર હાલની તારીખમાં બી મારા ખ્યાલથી કોઈ દેશની નથી અને એ પરિસ્થિતિમાં મારા ખ્યાલથી આવનારા સમયમાં અને ખાસ કરીને જે રીતે સરકાર નાણામંત્રી શ્રીમતી નિર્મળા સીતારામને રિફોર્મ 1.0નું ઘોષણા કરી પછી પબ્લિક સેક્ટર સરકારી બેંકોમાં 10 બેંકમાંથી 4 બેંક બનાવી 27 બેંકમાંથી કુલ મળીને હવે 12 બેંક લિસ્ટેડ છે અને આજે તેમ તમે અને નિશા વાત કરી રહ્યા હતા અને મારી બી અપેક્ષા છે કે રિયલ એસ્ટેટ સેક્ટર ઘર ખરીદાર અને આવનારા સમયમાં બાકી જે રિફોર્મ્સ અને જે એક બૂસ્ટ આપવાની જરૂરત છે નિયમોમાં પરિવર્તન કરવાની એનાથી મારા ખ્યાલથી જે સહાનુભૂતિ છે બજારમાં એ સુધરી શકે છે અને કદાચ સિલેક્ટિવ તમે બાઇંગ આવી શકો છો તો આઈ ડોન્ટ થિંક કે વિશ્વભરના બજારમાં ખાસ કરીને અમેરિકા ચાઇનાને લઈને યુરોપને લઈને બ્રેક્ઝિટમાં તમે જોઈ રહ્યા છો કે બોરિસ જોન્સનને લઈને ગઈકાલે તમે જોવા જાઓ તો 2 બહુ જ મોટી સેટબેક એમને મળ્યા જે રીતના એ પ્રયાસ કરી રહ્યા હતા ક્લોઝને લઈને આઈ થિંક આ ખરીદારીનો મોકો છે અને આપણી અર્થવ્યવસ્થા જેમ હું નિશા સાથે વાત કરી હતી કે જયારે બી સુધાર થશે તો આઈ થિંક ભારતીય બજાર ભારતીય અર્થવ્યવસ્થા સૌથી પહેલા રિકવર થવાની પૂરી શક્યતા છે ઓકે તો અત્યારે રિકવરી મોડ ચોક્કસ ઝડપે અહીંયા જોવા મળી શકે છે માર્કેટમાં તો પોઝિટિવિટી રહેલી છે તો એવામાં આજે કયા ટ્રેડિંગ કોલ્સ તમને સારી કમાણીની તક આપી જશે જાણીએ જિજ્ઞેશ આજનો આપનો ટ્રેડિંગ કોલ રાઈટ મારા 2 ટ્રેડિંગ કોલ છે સૌથી પહેલો એક ટ્રેડિંગ કોલ છે ઓરો ફાર્મા ઉપર ઓરો ફાર્મા ગઈકાલના દિવસે પોઝિટિવ રહ્યો હતો નિફ્ટી અને બેંક નિફ્ટીમાં નીચેની તરફના રૂખ જોવા મળ્યું હતું ઓરો ફાર્માએ ક્લિયર કટ પોઝિટિવ ડાયવર્જન્સ આપ્યું હતું મને એમ લાગે છે કે આજના દિવસે અહીંયા ફોલો અપ બાઇંગ જોવા મળશે એક રેન્જની ઉપર ઓલરેડી ચાલી રહ્યો છે સ્ટોપલોસ 606 રૂપિયાનો રાખવાનો છે ટાર્ગેટ 628 રૂપિયાના રાખવાના છે એક વીક જેટલો આ કોલને સમય આપવાનો છે પરંતુ મને એમ લાગે છે કે જે રીતનું મોમેન્ટમ માર્કેટમાં દેખાય છે 1-2 દિવસમાં જ કદાચ ટાર્ગેટ અચીવ થશે બીજું એક કાઉન્ટર છે કન્ટેનર કોર્પનું ગઈકાલના દિવસે ડેરિવેટિવ સેગમેન્ટમાં પણ તમે જુઓ કે કોન્સ્ટન્ટલી લોંગ્સ બિલ્ડઅપ થતા જોવા મળ્યા હતા ઓપન ઇન્ટરેસ્ટ પણ વધ્યો હતો અને પ્રાઇસ પણ વધ્યા હતા કન્ટેનર કોર્પ પણ એક રેન્જ તોડીને ઉપર આવ્યું છે બહુ શોર્ટ ટર્મમાં એક અપફ્લેક પેટર્ન બન્યું છે 509નો સ્ટોપલોસ રાખવાનો છે ટાર્ગેટ 525ના રાખવાના છે અહીંયા પણ એક વીકનો સમય આપીશું તેમ છતાં એ ટાર્ગેટ વહેલા જ આવી જશે એવો મારો મત છે આપણને જોતા તો ક્લિયરલી એવું દેખાઈ રહ્યું છે કે આ ટાર્ગેટ આજના દિવસમાં જ કદાચ અચીવ થઈ શકે તો પણ નવાઈ નહીં લાગી શકે આ સાથે અમિત આપના ટ્રેડિંગ કોલ્સ ક્યાં રહેશે
દિવસમાં સૌથી પહેલો હીરો મોટોકોર્પ, આપણે જે હિસાબથી ગઈકાલે ઓટો સેક્ટરમાં આપણે રિવર્સલ આવતા દેખાણું છે અને બાઉન્સ આવતા દેખાણું છે, એ હિસાબથી લાગે છે હીરો મોટોકોર્પમાં આપણે જોશું તો એક 50 DMA નો 100 DMA નો ઉપર આજે ઓપન થતા દેખાડી રહ્યું છે. તો મને લાગે છે હીરો મોટોકોર્પમાં આજના દિવસમાં સારી એવી રેલી આપણને અપસાઈડમાં દેખાડી શકે છે. તો હીરો મોટોકોર્પ બાયકરને ચાલુ જોઈએ, ઉપરમાં 2650 થી 2670 ના ટાર્ગેટ આપણે જોઈ શકીએ છે અને નીચેમાં 2570 નો સ્ટોપ લોસ રાખીને આપણે હીરો મોટોકોર્પ બાય કરવું છે. જે બીજા બે કોલ છે એ બે સેલ કોલ છે. ભાઈ બે કોલ અત્યારે કન્ડિશનલ રહેશે. એક તો સૌથી પહેલા છે HUL. HUL હું કહીશ કે નીચેમાં 1820 ના લેવલ બ્રેક કરજે ત્યારબાદ આપણે શોર્ટની પોઝિશન બનાવવી જોઈએ. નીચેમાં 1770 ના લેવલ જોઈ શકે છે અને ઉપરમાં 1860 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ. જે ત્રીજો કોલ છે એ છે HDFC લિમિટેડ. HDFC લિમિટેડમાં આપણે ગઈકાલે સારું પ્રેશર આવતા દેખાણું છે અને એક વીકલી ચાર્ટ જોશું તો એક ટ્રેન્ડલાઇન બ્રેકડાઉન બી દેખાણું છે. તો એ હિસાબથી લાગે છે કે HDFC લિમિટેડ પાછો નીચેમાં અહીંયાથી આપણને ઉપરમાં 2040 નો લેવલ બ્રેક કરજે ત્યારબાદ શોર્ટની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. નીચે આપણે મન જોઈ શકું છું કે 2000 ના લેવલ બી બ્રેક થતા દેખાડી શકે છે આવતા 2-3 દિવસ અંદર. એ હિસાબથી લાગે છે HDFC લિમિટેડ સેલ કરીને ચાલુ જોઈએ 2040 ના નીચે 2000 ના ટાર્ગેટ સાથે અને ઉપરાંત 2065 ના સ્ટોપલોસથી HDFC લિમિટેડ સેલ કરીને ચાલુ. તો HDFC શોર્ટ, હિન્દુસ્તાન લીવર એટલે HUL પર શોર્ટ કરો. હીરો મોટોકોર્પ પર ખરીદારીની સલાહ અહીંયા અમે તરફથી આવી રહી છે. ત્યારે રાજન, આપના ટ્રેડિંગ કોલ્સ. નિશા, આજે મારા બે ટ્રેડિંગ કોલ છે. પ્રથમ રહેશે ગેલ, ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને બાય કરવાનું રહેશે. એક અત્યારે 131 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. ટાર્ગેટ્સની અંદર આપણને 138 થી 142 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે અને જ્યાં આગળ સ્ટોપલોસ તરીકે આપણે 126 રાખવાનો રહેશે અને આ જે સ્ટ્રેટેજી છે તેની સમયમર્યાદા 2 થી 3 દિવસની રહેશે. તદુપરાંત બીજો ટ્રેડ રહેશે હીરો મોટોકોર્પ, જે અત્યારે 2605ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. ટાર્ગેટ્સની અંદર આપણને 2660 થી 2720 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે અને જ્યાં આગળ સ્ટોપલોસ તરીકે આપણે 2565 રાખવાનો રહેશે અને આ જે સ્ટ્રેટેજી છે તેની પણ સમય મર્યાદા 2 થી 3 દિવસની રહેશે. ઓકે, તો હીરો મોટોકોર્પ ઉપર આપણા બે એક્સપર્ટ તરફથી આજે બાય કોલ આવતા દેખાઈ રહ્યા છે. 2660 થી 2720 ના ટાર્ગેટ અહીંયા રાજન તરફથી છે અને ઉપરની તરફના આ ટાર્ગેટ આપણે ઓલરેડી અમિતના પણ કોલમાં જોઈ ચૂક્યા છે કે જ્યાંથી પણ તેમણે એક હીરો મોટોકોર્પમાં બાય કરવાની એડવાઇસ કરી છે. તો આ સ્ટોક આજે પહેલા આપણને એક પ્રાઇમરી સારો ફોકસમાં હતો દેખાશે અને હવે પ્રિય પણ સેશનના બીડ આપણને સેટલ થતા દેખાઈ રહ્યા છે. અગેન આજના દિવસમાં જોયો તો બેંક નિફ્ટી તરફથી આપણને નિફ્ટીને અંડર પરફોર્મ કરે એવા સંકેતો પ્રી ઓપન સેશનના બીડ જે સેટલ થયા છે એના આધાર ઉપર દેખાઈ રહ્યા છે. 5 ટકાની જ મજબૂતી બેંક નિફ્ટીમાં, 5 ટકાની મજબૂતી મિડકેપમાં અને ઓલમોસ્ટ ફ્લેટ ટુ પોઝિટિવ સાઈડ ઉપરનો ટ્રેન્ડ છે એ સ્મોલ કેપમાં દેખાઈ રહ્યો છે. આ બ્રોડર માર્કેટના જે બીડ્સ આપણને સેટલ થયા છે એની ઉપર વાત કરી. સાથે તમે લાર્જ કેપ એટલે કે નિફ્ટી અને સેન્સેક્સમાં જોવો તો ત્યાં આપણને ઓલમોસ્ટ નિયર ટુ 0.5% એક સ્ટ્રેન્થ તરફના મૂવ આવતા દેખાઈ શકે તેમ છે. પણ આમાં એક કાઉન્ટર આજે આપણને રડાર ઉપર રાખવું જોઈએ છે, ઇન્ડિયા બુલ હાઉસિંગ ફાઇનાન્સનું. જિગ્નેશ, જો આજના દિવસ માટેના ન્યૂઝ છે, રેન્જ જોવી હોય તો શું જોવી જોઈએ, ડાઉન સાઇડ અને અપસાઇડ માટે નહીં? વેલ, હિસ્ટોરિકલી હું ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફિનાન્સના કાઉન્ટરમાં બુલિશ નથી. તેમ છતાંય શોર્ટ ટર્મ માટે જો અત્યારના ટ્રેડ લેવો હોય તો મને એમ લાગે છે કે ઉપરની તરફ થોડુંક વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં તમે જુઓ કે બે વખત, એટલે કે છેલ્લા 1.5 કલાકને જો ઇગ્નોર કરીએ તો છેલ્લા 1.5 કલાકમાંથી 1 કલાકમાં 2 વખત સતત કાઉન્ટરે નીચેની તરફનું મોમેન્ટમ જોયું હતું. 462 થી નીચેની તરફના લો 444 સુધી જોયા હતા. એનો મેઇન પોઇન્ટ પણ આજે તૂટે છે તો કાઉન્ટર 100% બુલિશ થઈ જશે. 455ની ઉપરની કોઈ પણ ટીક દેખાય તો મને એમ લાગે છે કે ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફિનાન્સમાં બાય કરીને ચાલવું જોઈએ. 455ની ઉપર ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફિનાન્સનો ટાર્ગેટ 471નો રહેશે. શોર્ટ ટર્મ માટે આ ટ્રેડ લેવાનો છે, લોંગ ટર્મ ઇન્વેસ્ટર તરીકે આ કાઉન્ટરમાં બનવાની કોઈ જરૂર નથી. પરંતુ 20-એક રૂપિયા ડેફિનેટલી કમાવાના છે જો 455નું લેવલ ઉપરની તરફ તૂટે. એક 1.25 મિનિટનો સમય બાકી આજના ટ્રેડિંગ સેશનને શરૂ થવા. ઇન્ફોસિસમાં સ્ટ્રેન્થ જબરદસ્ત બિલ્ડ થઈ છે, 52 વીક હાઈઝના લેવલ અમિત કુલતાની સાથે કદાચ જોવા મળે તો વધુ તેજી કરવી. ઓલમોસ્ટ તમે જો 837 52 વીક હાઈઝ છે અને 843 પર સેટલ થયું છે. ઇન્ફોસિસની વાત કરીએ આપણે તો આપણે જોશું ઇન્ફોસિસ હું કન્ટિન્યુઅસલી લાસ્ટ વીક જણાવ્યું હતું અને ઇન્ફોસિસમાં આપણે જોયું આજના દિવસમાં આપણે ટાર્ગેટ આવતા બી દેખાણું છે. જે લાસ્ટ વીક મેં જણાવ્યું હતું 840 ટાર્ગેટ જણાવ્યું હતું એક અઠવાડિયાના અંદર, એ આપણે આજના દિવસમાં આવતા દેખાડી રહ્યો છે. અને જે હિસાબથી આપણે એક્સટેન્શન બી જોવે ઇન્ફોસિસનો તો ઉપરમાં 870 લેવલ હજી દેખાડી રહ્યા છે. તો મને લાગે છે એનાથી જેની પોઝિશન હોય હું કહીશ કે એનાથી હોલ્ડ રાખી રાખો, કમસે કમ એનાથી 30-40% પ્રોફિટ બુક કરો. ઉપરમાં 865-870 આસપાસ મને લાગે ત્યાંથી લોંગ અનવાઇન્ડની પોઝિશન પાછી ક્રિએટ થઈ શકે છે. તો કરન્ટલી મોમેન્ટમ હજી સ્ટ્રોંગ લાગી રહ્યું છે, ઉપરના મહિનાથી મને લાગે છે પોઝિશન હોલ્ડ કરીને રાખો, 865 ની આસપાસ આવે ત્યાં પ્રોફિટ બુક કરવું જોઈએ.
ઓકે, કાઉન્ટર ઇન્ફોસિસ ઉપરના પણ વ્યૂ, અને સિવાય આજે જોઈએ તો આઈટી સ્પેસની જે વાત થઈ રહી છે તો ટેક મહિન્દ્રા આજે સૌથી વધારેમાં આપણને સારી લીડ લેતું દેખાઈ રહ્યું છે. ઓલમોસ્ટ 3% મજબૂતી બીટ્સ પણ અહીંયા સારા એવા પોઝિટિવ સાઈડ ઉપરના આપણને સેટલ થતા દેખાયા છે. તો આ પાસું અત્યારે અહીંયા પોઝિટિવ સાઈડ ઉપર આવતું જોવા મળી રહ્યું છે. આ સિવાય આગળ વધી અને બીજા જો સ્ટોક્સ ઉપરની પણ આજે વાત કરી લઈએ તો અહીંયા આપણને જે પ્રાઇમરી એક્શન દેખાશે બજાજ ફાઇનાન્સમાં દેખાશે, અને ઇન્ડસઇન્ડ બેંકનું કાઉન્ટર છે. હેવી વેઇટમાં ગ્રાસિમ, ઓએનજીસી અને એસબીઆઈના સ્ટોકને જુઓ, ત્યાંથી આપણને 1.5-1% મજબૂતી તરફના શરૂઆત માટેના ટ્રિગર્સ દેખાઈ રહ્યા છે. ઓવરઓલ ટ્રિગર આજના દિવસ માટે થઈને આપણને પોઝિટિવ દેખાઈ રહ્યા છે. રૂપિયો પણ હવે જુઓ 8 પૈસા સુધી મજબૂત થતો દેખાઈ રહ્યો છે, તો આ પણ એક હકારાત્મક સાઇન તરીકે જોવામાં આવી રહ્યું છે. રેગ્યુલર પસંદ કરી પ્રાઇમરી ટીક 10,880 ઉપર 26,980 પાસે આપણે બેંક નિફ્ટીની ટીક જોઈ છે. સ્ટોક સ્પેસિફિક જઈએ, પહેલા એક વખત નજર કરી લો તમે સેન્સેક્સમાં, તો ત્યાં 170 પોઈન્ટની અપસાઇડ ઉપરની શરૂઆત દેખાઈ રહી છે. ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ, વેદાંતા, ઇન્ફોસિસ, ભારતી એરટેલ તરફથી પ્રાઇમરી ટીક પોઝિટિવ. ઇન્ડિયા બુલ હાઉસિંગ ફાઇનાન્સ 5% નીચે, સન ફાર્મામાં 2% ઘટાડો, યસ બેંક, હિન્ડાલકો, બીપીસીએલના કાઉન્ટર છે, ત્યાંથી આપણને વીકનેસ. આ ઉપરાંત એચડીએફસી બેંકમાં આપણને એક શરૂઆત વીકનેસ સાથે થતી જોવા મળી રહી છે, પણ સ્ટોક અહીંયા રિકવરીના મૂડ તરફ વધારે દેખાઈ રહ્યો છે. પ્લસ રિલાયન્સ તરફથી આપણે જોયો તો અહીંયા હજુ કોન્ટ્રીબ્યુશન આપણને તો પોઝિટિવ સાઈડ ઉપર આવતું નથી દેખાયું. તો આ કેટલાક હેવી વેઇટ કાઉન્ટર્સ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઈટીસી, એચડીએફસી બેંક, અહીંયા આપણને જો રિવર્સલ આવતું દેખાય છે તો આજના દિવસમાં ઇન્ડેક્સ માટેની આપણે એક મેજર એક્શનને જોવા માટેનો પણ વ્યૂ રાખી શકીશું. અધરવાઇઝ અહીંયા ઉપરની સાઈડ તો દેખાશે, પણ કેટલી સસ્ટેન થશે એ એક મોટો કન્સર્ન રહેતો દેખાશે. નિશા, ચોક્કસ, સાથે તમે બ્રોડર માર્કેટ પર નજર કરો, બધા પેપર સ્ટોક્સ ફોકસમાં છે. તમે જુઓ, ખાસ કરીને બે મિનિસ્ટ્રીઝે પેપર પર બેન મૂક્યું છે, એટલે કે સિંગલ યુઝ પેપર જે હોય છે એના પર બેન, સોરી, પ્લાસ્ટિક જે હોય છે એના પર બેન મૂક્યું છે. એટલે તમે જો પેપર સ્ટોક્સ, જૂટ સ્ટોક્સ, ત્યાં એક ખરીદારીનો ટ્રેન્ડ અત્યારે જોવા મળી રહ્યો છે. અને શરૂઆતી ટ્રેડમાં લુડલો જૂથ તમે જુઓ, નાની કંપની છે પણ 17% ઉપરના ટ્રેડ અત્યારે દેખાડી રહી છે. અને બધા જ સ્ટાર પેપર, જેકે પેપર, ઓરિયન પેપર, રુચિરા પેપર, તમે જુઓ વેસ્ટ કોસ્ટમાં બધી જ જબરદસ્ત ખરીદારી અત્યારે જોવા મળી રહી છે. આગળ જે રીતે ખાસ કરીને જે ડિશ ટીવીની ખાસ કરીને ચર્ચા કરી અદિતિએ, એ રીતે ડિશ ટીવી પર પણ તમે જો 5% ઉપરના ટ્રેડ છે. પીએફસી, આરઈસી પર આપણે જે ચર્ચા કરી હતી, આજે ખબરોમાં રહેનારા સ્ટોક્સ છે, તો ત્યાં તમે જો અપગ્રેડ આવ્યું છે એને કારણે ત્યાં પણ પોઝિટિવ ટ્રેડ સેટઅપ થઈ રહ્યો છે. ટાયર સ્ટોક્સ, અપોલો ટાયર આજે ત્રીજું ટ્રેડિંગ સેશન હશે જ્યાં અપમૂવ છે અને 1.25% સ્ટ્રેન્થ ત્યાં પણ બિલ્ડ થતી દેખાઈ રહી છે. તો દબાણ ક્યાં છે? ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફિનાન્સ, ઇન્ડિયાબુલ્સ રિયલ, મુથુટ કેપિટલ સર્વિસીસ, મુથુટ ફિનાન્સ, સ્પાર્ક, ડીએલએફ, હિન્દુસ્તાન કોપર, એસસીઆઈ, એટલે તમે જો જ્યાં ડાયવર્સમેન્ટની ચર્ચાઓ ચાલતી હતી અને જેના સમાચારોને પગલે સ્ટ્રેન્થ જે સ્ટોકમાં દેખાય હતી, હિન્દ કોપર હોય કે એસસીઆઈ હોય, ત્યાં તમે જો અત્યારે પહેલો ટ્રેડ નેગેટિવ બેસી રહ્યો છે. બોમ્બે ડાઇંગ સતત 3-4 ટ્રેડિંગ સેશન તેજી કર્યા બાદ આજે શરૂઆતી ટ્રેડમાં થોડોક વીક થતો દેખાઈ રહ્યો છે. ઇવન મનપુરમ ફિનાન્સ જો, કારણ કે સોનાના ભાવમાં મોટો ઘટાડો જે આવ્યો છે, મુથુટ અને મનપુરમને બંનેને ઇમ્પેક્ટ કરી રહ્યો છે અને ત્યાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આજે ટ્રેડ શિફ્ટ થતા દેખાયા છે, પણ એમાં સ્ટ્રેન્થ જબરદસ્ત જે કમબેક થઈ રહી છે એ ઓલમોસ્ટ બેંક નિફ્ટી પર થઈ રહી છે. અને બેંક નિફ્ટી અત્યારે 122 પોઈન્ટ ઉપર તમને જોવા મળી રહ્યું છે. અને આ બેંક નિફ્ટીમાં તમે જો જેનું વેટેજ વધારે છે એમાં એક્સિસ બેંક, એસબીઆઈ, કોટક મહિન્દ્રા બેંક, અહીંયાથી થોડીક પોઝિટિવિટી ચોક્કસ આવી છે. પણ જે ગઈકાલનો ટોપ લૂઝર હતો આઈસીઆઈસીઆઈ બેંક, ત્યાં પણ તમે જો 0.5% અપમૂવ આવી રહી છે. તો 402-405 ના જે ટાર્ગેટ આપણા નિષ્ણાતોએ આપ્યા છે એ ઓલમોસ્ટ આજે અચીવ થતા દેખાઈ રહ્યા છે. જે સ્ટ્રેન્થ સાથે અત્યારે આઈસીઆઈસીઆઈ બેંક આગળ વધતો દેખાઈ રહ્યો છે, તો સ્ટ્રેન્થ ડેફિનેટલી બની રહી છે. 10,890 અને 27,036 આ બંને લેવલ નિફ્ટી અને બેંક નિફ્ટી પર સેટલ થતા એક પોઝિટિવ ટ્રેડ અહીંયા બનતો દેખાયો છે. પણ એની વચ્ચે ભારતી એરટેલ, તમે જો 1.5% અપમૂવ, અને સાથે જ નજર હોવી જોઈએ તમારી રિલાયન્સ પર, જ્યાં જીઓ ફાઈબર ગઈકાલે લોન્ચ થયું છે, ત્યાં 0.5% સ્ટ્રેન્થ છે. આના પર હવે આ બે પ્લેયર ટેલિકોમમાં મેજરલી રહી ગયા છે ગૌરાંગજી, અને જીઓ ફાઈબર લોન્ચ થયા બાદ કેટલું વેઇટેજ રિલાયન્સને અને જે ભારતી એરટેલમાં સતત ખરીદારી થઈ રહી છે એને તમે કઈ રીતે જુઓ છો? ખરીદારીની ભલામણ બંને ઉપર છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, કારણ કે જીઓ અને જે ગઈકાલે નવું પ્રોડક્ટ લોન્ચ કર્યો એને લઈને, અને ભારતી એરટેલ પર અમારા લક્ષ્યાંક લગભગ 385 ના છે. હવે બંનેમાંથી જો એકમાં રોકાણ કરવું હોય તો મારા મતે જીઓ નો જે કારોબાર છે ને ગઈકાલે જે લોન્ચ કર્યું છે એને જોતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વધારે પડતો આકર્ષક લાગે છે. અને એક ડાયવર્સિફાઈડ કોલગોમેટ છે એન્ડ વેરિયસ બિઝનેસ ઇઝ અંડર વન બેલેન્સ શીટ. અનફોર્ચ્યુનેટલી ભારતી એરટેલ
સિંગલ વિન્ડો ઓપોર્ચ્યુનિટી, વન ઓફ ધ લાર્જેસ્ટ સેલ્યુલર સર્વિસ પ્રોવાઈડર. પણ જે રીતના પ્રતિસ્પર્ધા છે, કોમ્પિટિશન છે, એને લઈને ટેરિફ્સમાં વહેલી તારીખે ઉપરની સપાટી જોવા મળે જેનાથી માર્જિન્સ અને નફામાં સુધારો થાય એની શક્યતા મને ઓછી લાગે છે. એટલે જો રોકાણ નવું કરવું હોય તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રેફરેબલ છે જીઓના આધાર પર. ઓકે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વધારે અટ્રેક્ટિવ બનતું દેખાઈ રહ્યું છે. રૂપિયાની ચાલ આજના દિવસમાં આપણે જોઈએ તો આપણા માર્કેટના ફેવરમાં આવતી દેખાઈ રહી છે. તો એ પાસું અહીંયા આપણે ઓવરઓલ આપણા બેન્કિંગ અને ઇન્ડેક્સના સ્ટોક્સ માટે તેને પોઝિટિવ ગણવામાં આવી રહ્યું છે અને એની ઇમ્પેક્ટ કેવી રીતના પ્લેઆઉટ થાય છે એને આપણે વોચઆઉટ કરવાની રહેશે. પણ સાથે આપણે ઇન્ડિયા બુલ હાઉસિંગની વાત કરી હતી, અહીંયા જોવો હવે આપણને 6.5% સુધીનો ફોલ આવતો દેખાઈ રહ્યો છે. 417 આસપાસનો કારોબાર અહીંયા આપણને પહોંચતો દેખાઈ ચૂક્યો છે. આ સિવાય બીજું એક ન્યૂઝ બેઝ કાઉન્ટર સન ફાર્મા છે, 420 પાસે કારોબાર અહીંયા પહોંચતો દેખાઈ રહ્યો છે. અને મેટલ સ્પેસ ફરી આજે આપણને વીક ટેરેટરીમાં આવતા દેખાઈ રહ્યા છે. તો આ કેટલાક એવા ઇન્ડેક્સના કાઉન્ટર છે જે અત્યારે આપણને ઇન્ડેક્સના ફ્રન્ટ ઉપર ખાસ આ પ્રેશર ક્રિએટ કરતા દેખાઈ રહ્યા છે. પણ ઇન્ડેક્સ બહાર હું કેટલાક સ્ટોક્સ ઉપર જો નજર કરીશ કે જ્યાં અત્યારે આપણને મેજર ઓપન ઇન્ટરેસ્ટ સાથેના એક્શન દેખાયા છે, મુથુટ ફાઇનાન્સ બિઝનેસ શું વ્યૂ બને છે અહીંયા? વેલ, મુથુટ ફિનાન્સનું કરંટ ચાર્ટ સ્ટ્રક્ચર નેગેટિવ છે, ઓપન ઇન્ટરેસ્ટ વધારે છે, શોર્ટ કરવો જોઈએ, 581 નો સ્ટોપલોસ રાખવો જોઈએ. મારા મતે 581 નો સ્ટોપલોસ રાખીએ તો અહીંયા જે નીચેની તરફની નેગેટિવ મૂવ, એટલે કે તમે જુઓ કે ગેપ ડાઉન જ ઓપન થયું છે, એટલે આજના દિવસમાં ઉપર આવવાના સંકેતો નથી. 581 નો સ્ટોપલોસ એટલા માટે છે કે અર્લિયર કન્સોલિડેશનનો લો છે, 581 સ્ટોપલોસ રહેવો જોઈએ. નીચેની તરફના ટાર્ગેટ મને એમ લાગે છે કે 565 ના રહેશે. 565 જો નીચેની તરફ તૂટે તો વધારે એક નીચેનું લેવલ ઓપન થશે. સવારના આપણે સ્ટોક્સિંગ ન્યૂઝમાં પીએફસી ને આરસીની જે ચર્ચા કરી હતી, તમે જો અહીંયા જબરદસ્ત ટ્રેન્ડ છે અને ડેરિવેટિવ સાઈડ પણ રાજન જબરદસ્ત લોંગ બિલ્ડ થતા દેખાઈ રહ્યા છે, શું કરવું? પ્રથમ આપણે આરસી લિમિટેડની વાત કરી લઈએ. આરસી લિમિટેડ અત્યારે 146 રૂપિયાની આસપાસ છે અને સ્ટ્રક્ચર ઇમ્પ્રુવમેન્ટ સાઈડ છે. કરંટ લેવલે જ આપણે તેની અંદર લોંગનો વેપાર કરવો જોઈએ અને સ્ટોપલોસ તરીકે અહીંયા આપણે 142 નો સ્ટોપલોસ રાખવો જોઈએ. ટાર્ગેટ્સની અંદર આપણને અહીંયા 152 રૂપિયાથી લઈ અને 158 રૂપિયા સુધીના લેવલ્સ આપણને આરસી લિમિટેડની અંદર આવતા જોવા મળી શકે છે. એટલે અહીંયા એક આપણી લોંગ કરવાની સલાહ રહેશે. તદુપરાંત પીએફસીની વાત કરી લઈએ તો પીએફસીનું કાઉન્ટર અત્યારે ટ્રેડ થઈ રહ્યું છે 107 રૂપિયાની આસપાસ. આ પણ કાઉન્ટર એક પેરેલલ ટુ આરસી ચાલી રહ્યું છે. એંગાડી સ્ટોપલોસ તરીકે આપણે 104 રાખવાનો રહેશે. ઉછાળે એંગાડી આપણને આ કાઉન્ટરની અંદર એક કહેવાય કે 111 થી લઈ અને 114 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે. ઓવરઓલ પીએફસી આરસીની કમ્પેરિઝન કરવા જાઉં તો આરસીનું સ્ટ્રક્ચર સારું દેખાઈ રહ્યું છે. એટલે પ્રથમ સિલેક્શન આરસી રહેશે અને બીજું પીએફસી રહેશે. આઈસીપીએફસી માટેનો આપણને વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. ઇન્ડિયા બુલ હાઉસિંગ ફાઇનાન્સ ફ્યુચરમાં જોવો તમે તો એ ફ્યુચરમાં આપણને 10% સુધી તૂટતું દેખાઈ રહ્યું છે. જ્યારે કેશ માર્કેટમાં જોવો તો ત્યાં આપણને 7% સુધીનો ફોલ આવતો દેખાઈ રહ્યો છે. તો આ કદાચ આજના દિવસના ઇન્ડેક્સનો મૂડ જે છે તે આપણને બગાડતું દેખાઈ શકે તેમ છે, કારણ કે હવે જો તમે ઇન્ડેક્સના ફ્રન્ટ ઉપર લાલ નિશાનના સ્ટોક્સ વધતા દેખાઈ રહ્યા છે. અદાણી પોર્ટના બાયબેક ના સમાચારો જે આપણને આવતા દેખાઈ રહ્યા છે અને આજથી એ શરૂ પણ થતું દેખાયું છે. ગૌરાંગજી, આપ આને કેવી રીતે જોવો છો? સારા એવા પ્રાઇસ પ્રીમિયમ છે, બાયબેકમાં ટેન્ડર કરવું જોઈએ? હું માત્ર બાયબેકની ઉપર ટિપ્પણી કરીશ, શેરની ઉપર પાયાના મતે કવર જ છે નહીં, એટલે હું વિશેષ રૂપે ટિપ્પણી નહીં કરું. અને જે બી રોકાણકારોએ માત્ર બાયબેકને ધ્યાનમાં રાખીને ટૂંકા ગાળા માટે કોઈ બી સોદા કર્યા હોય વિક્રમ, તો મારા ખ્યાલથી તમારે યોગ્ય રીતે પગલાં લઈને સરેન્ડર કરી દેવા જોઈએ. માત્ર એક જ છે કે ટોટલ એક્સેપ્ટન્સ નિર્ભર કરશે કુલ સંખ્યા જે શેર બાયબેકમાં સબમિટ થાય છે શેર ધારકો તરફ, એટલે પ્રપોર્શનેટ જે બી છે એ શેર લેવામાં આવશે. અને જે શેર બાયબેકમાં લેવામાં આવશે કંપની તરફથી એની મૂડી જે છે જે રોકાણકારો છે એના ખાતામાં મળશે અને બાકીના શેર એમની પાસે પાછા આવી જશે. પીવીઆર નું કાઉન્ટર તમે જો આજના દિવસે પોઝિટિવ થયું છે અને લગભગ ફ્રાઈડે છે આજે અને પીવીઆર ચાલી રહ્યું છે, નવું કોઈ નવી મૂવી પણ આવી રહી છે, અમિત પીવીઆર પર ટ્રેડ લેશો?
પીવીઆર લાગી રહ્યું છે અને પોઝિટિવ થઈ શકે છે અને લાગી રહ્યું છે કે જે હિસાબથી વીકલી ચાર્ટ પર એટેન્ડ ફોર્મેશન થઈ રહ્યું છે એ હિસાબથી લાગે છે એનાથી 200 ડીએમએ સુધીના લેવલ સ્ટ્રેચ કરી શકે છે. તો કરન્ટલી પીવીઆર બાય કરો જે ઉપર મને લાગે છે એને કમસે કમ 35-40 પોઈન્ટનો મૂવ આપણે અપસાઇડમાં આજના દિવસમાં જોઈ શકે છે. તો કરન્ટલી આ રેટ પર બાય કરો, નીચેમાં 15-18 નો સ્ટોપ લોસ લગાડો જોઈએ, ઉપરમાં 15-60 થી 15-18 ના ટાર્ગેટ માટે આપણે પીવીઆર બાય કરવું જોઈએ. ઓકે, તો આવ્યું પીવીઆર માટે. આ ઉપરાંત બીજા એક કાઉન્ટર ઉપર નજર કરીએ. અહીંયા આજે થોડું એક મોમેન્ટમ ક્રિએટ થતું દેખાઈ રહ્યું છે કોટક મહિન્દ્રા બેંકમાં. લગભગ પ્રાઇસ 1% સુધી મજબૂત થઈ રહ્યા છે, પણ વોલ્યુમ વાઇઝ એટલો મોટો સપોર્ટ બનતો નથી દેખાઈ રહ્યો. જયારે વાત કરી જ રહ્યા છે તો આપણે એચડીએફસી બેંકની પણ એક વખત વ્યૂ લઈ લઈએ, કારણ કે અહીંયા પણ આપણે જોયો તો જે મોમેન્ટમ પ્રાઇસ વાઇઝનું થોડું પોઝિટિવ થયું, પણ એક્શન હજુ પણ આપણે જોયો તો એવી કોઈ ખાસ દેખાઈ નથી રહી. રાજન, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક શું લાગે છે આજે લીડિંગ પોઝિશનમાં આવશે કે ચાર્ટ ઉપર સ્ટ્રક્ચર નરમ દેખાઈ રહ્યું છે? હા વિક્રમ, સૌ પ્રથમ આપણે કોટક બેંકની વાત કરી લઈએ તો કોટક બેંકનું સ્ટ્રક્ચર જે છે એક કહેવાય કે ઇમ્પ્રુવમેન્ટ સાઇડ છે. અત્યારે 1422 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે, સપોર્ટ બની ચુક્યો છે અરાઉન્ડ 1400 રૂપિયાની આસપાસ. કરંટ લેવલે જ આપણે તેને એક લોંગ કરવાનું રહેશે. ઇમિજિયેટ ટાર્ગેટની અંદર આપણે 1440 થી 1450 સુધીના લેવલ્સ લઈને ચાલી શકીએ છીએ. અને વિક્રમ, ખાસ વસ્તુ ધ્યાન અહીંયા એ રાખવાની છે કે આપણે 1520 થી આ કાઉન્ટરને ડાઉનફોલ આવતા જોયેલો છે, એટલે અહીંયા જેવું આપણને 1450 ની આસપાસ આવે તો ત્યાં આગળ પ્રોફિટ બુક કરવાનું રહેશે. ઓવરઓલ એક કહેવાય કે શોર્ટ ટર્મ સ્ટ્રક્ચર વીક છે, એટલે આ એક નાની પુલબેક માટે આપણે તેજીનો ટ્રેડ આપી રહ્યા છે. તદુપરાંત એચડીએફસી બેંકની વાત કરી લઈએ તો એચડીએફસી બેંકનું કાઉન્ટર અત્યારે 2230 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે અને આનું ડેઇલી સ્ટ્રક્ચર જે છે ઇમ્પ્રુવમેન્ટ સાઇડ છે. અહીંયા 2200 સ્ટોપ લોસ આપણે એક કહેવાય કે એચડીએફસી બેંકની અંદર લોંગ કરવાનું રહેશે. ટાર્ગેટની અંદર આપણને 2280 થી લઈ અને 2320 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે, પરંતુ અહીંયા જ્યારે પણ એક 2300 થી 2320 ની રેન્જ આવે પ્રોફિટ બુક કરી અને આ કાઉન્ટરમાંથી પણ એક્ઝિટ થવાનું રહેશે. ગૌરાંગજી, તમે પેપર સ્ટોક ટ્રેક કરો છો, કારણ કે તમે જો અમુક રાજ્યોએ તો કહી શકાય સિંગલ યુઝ પ્લાસ્ટિક તો બેન કરી દીધું છે, પણ હવે જ્યારે કહી શકાય પીએમ મોદીએ બધાની સામે આહવાન કર્યું છે કે 2 ઓક્ટોબર પછી કમ્પ્લીટ પ્લાસ્ટિક બેન કરો, હવે એક એક મિનિસ્ટ્રી તમે જો એક પછી એક પ્લાસ્ટિક બેન કરી રહી છે, તો પેપરની કેટલી ડિમાન્ડ વધશે અને આ બધી કંપનીઝ જે રીતે આજે તેજી કરી રહી છે એમાં કોઈ કંપની પર આપનું ફોકસ? તો નિશા, મારા ખ્યાલથી પર્યાવરણ અને આ જે ધરતી છે એને જો આવનારી પેઢી માટે સુરક્ષિત રાખવી હોય તો આ બધા પગલા ઘણા લાંબા સમય પહેલા લેવા જેવા. અને જે રીતના પરિસ્થિતિઓ સામે આવી રહી છે પ્લાસ્ટિકની તકલીફોને લઈને, ગ્લોબલ વોર્મિંગને લઈને, મારા ખ્યાલથી અંદરથી લોકોને થવું જોઈએ કે ના, આપણે પ્લાસ્ટિક યુઝ ના કરવું જોઈએ. વડાપ્રધાન સાહેબ શ્રીમાન નરેન્દ્ર મોદી તરફથી ઘણા પગલા લેવામાં આવ્યા છે, રાજ્ય સ્તર પર બી જ્યાં બી ભાજપાની સરકારો છે. મહારાષ્ટ્રમાં ઉદાહરણ તરીકે ઘણા લાંબા સમય પહેલા પ્લાસ્ટિક બેનની ઉપર ચર્ચા થયેલી ને બેન અમલમાં મૂકવામાં આવી. પણ મારી ચિંતા નિશા એ છે કે ઉપરથી નિર્ણય બરાબર લેવાય છે, પણ એ નિર્ણય જયારે નીચે ડાઉન ધ લાઈન ટ્રાન્સમિટ કરવાની વાતો આવે છે, ઇમ્પ્લિમેન્ટ કરવાની આ વાતો આવે છે જમીન સ્તર પર, તો ત્યાં આગળ શૂન્ય કામ થાય છે. હું મારી નમ્ર વિનંતી છે રિસ્પેક્ટિવ ઓથોરિટીઝને કે તમે આની ઉપર બહુ જ એકદમ કડક પગલા લઈને જે બી રિસ્પેક્ટિવ ઓથોરિટી છે જે ઇન્સ્પેક્ટ કરે છે ગ્રાઉન્ડ લેવલ પર કઈ રીતે વપરાશ થાય છે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો, એની ઉપર ફાઇન, જેમ કે આપણે હવે ટ્રાફિક વાયોલેશન પર રિવિઝન થતા જોયું, પેનલ્ટીઝ થતા જોયું રિવાઇઝ, એવી રીતે મારા ખ્યાલથી એને અમલમાં લાવવું જોઈએ. અનફોર્ચ્યુનેટલી એ થતું નથી. અને જયારે મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિક બેન થયેલું ત્યારે આપણે આ પેપર સ્ટોક્સ ઉપર જતા જયેલા, પણ પછી એ ગતિ ધીમી પડી ગઈ. અનફોર્ચ્યુનેટલી નિશા, વિશેષ રૂપમાં હું કોઈ કંપની પર ટિપ્પણી નહીં કરી શકું કારણ કે અમારી પાસે કવરેજ નથી, પણ જેમ મેં કીધું આઈ હોપ જમીની સ્તર પર આનું વ્યવસ્થિત રીતે અમલમાં મૂકવામાં આવે. ઓકે, તો આ સ્ટોક્સ ની અંદર અત્યારે જે એક્શન દેખાઈ રહી છે, જિગ્નેશ આપ કોઈ વ્યૂ આપશો? આઈ થિંક પેપર સ્ટોક્સમાં અત્યારના જે તેજી જોવા મળી છે ખરેખર સારી તેજી છે, અને તમે સ્ટાર પેપર કે વેસ્ટ કોસ્ટ પેપરમાં પણ કરંટ લેવલે ખરીદારી કરો તો મને એમ લાગે છે કે આ 2-3 દિવસ મોમેન્ટમ સારું રહેશે. એક સારું ગેપઅપ થયું છે, વોલ્યુમ પણ સારા જોવા મળ્યા છે, અહીંયા બાય કરીને ચાલવામાં વાંધો નથી, પરંતુ આ એક મોમેન્ટમ પ્લે છે એટલે 2 દિવસ પછી ડેફિનેટલી કુલ ઓફ થશે. 2 દિવસથી વધારે બુલિશ ના રહેવું જોઈએ. મને એમ લાગે છે કે ઉપર હજી પણ અહીંયાથી 2-3 ટકાની મૂવ પોસિબલ છે. 2-3 ટકા 2 દિવસ માટે સારા
કહેવાય, ઉપરથી પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. ઓકે, ઉપરથી એક પ્રોફિટ બુક કરવાની સલાહ અહીંયામાંથી દેખાઈ રહી છે. ત્યારે તમે જો હવે ઓલમોસ્ટ બધા જ માર્કેટ પોઝિટિવ છે, પણ બહુ મોટી તેજી પણ નથી, પણ સૌથી મહત્વનું છે માર્કેટ પોઝિટિવ છે, તો અહીંયા ધીરે ધીરે થોડું સ્ટ્રેન્થ. ગઈકાલે ક્લોઝિંગ સમયે પણ આ સેન્ટિમેન્ટ થોડું જળવાયેલું હતું, એને કારણે પણ તમે જો એક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ પડતી દેખાઈ રહી છે. આ સપ્તાહનો છેલ્લો ટ્રેડિંગ સેશન છે, એટલે સપ્તાહના એક ચાર્ટ પર એકવાર નજર કરી લઈએ. તો તમે જો બીએલ આ એક કાઉન્ટર મારા નજરે ચડે છે જ્યાં સારા રિટર્ન મળતા દેખાય છે. અમિત, જો તમે ચાર્ટ પર નજર કરી શકો બીએલ ના, હજી સ્ટ્રેન્થ આગળ દેખાઈ રહી છે 5% રિટર્ન બાદ હજુ ઉમેરો કરવો કે અહીંયા પ્રોફિટ બુક કરવું? બીએલ ની વાત કરીએ તો છેલ્લા 2 દિવસમાં આપણે જોશું તો ગવર્મેન્ટ કંપનીઓ સારું એવું બાઇંગ આપણને દેખાડ્યું છે, અને આપણે જોશું તો બીએલ માટે વીકલી ચાર્ટ પર રાઉન્ડ પેટર્ન બનતા દેખાડી રહ્યું છે. તો મને લાગે છે આ સ્ટ્રેચ છે ફોર્મેટ કરી શકે છે, અપસાઈડમાં 112 સુધીનાથી ફોર્મેશન બની શકે છે. તો મને લાગે 112-113 ના આસપાસ આવે ત્યાં પાછું પ્રોફિટ બુક કરે, ત્યારબાદ આપણે પાછું પ્રોફિટ બુકિંગ જોઈ શકે છે. તો કરન્ટલી આ રેટ પર બાય કરવું જોઈએ, નીચેમાં 106 નો સ્ટોપ લોસ રાખો, ઉપરમાં 112 ના ટાર્ગેટ સાથે બાય કરવું છે. સાથે જ રાજન, બીજું એક કાઉન્ટર આપણે જોયું મિડ સાઈઝ ના ફ્રન્ટ ઉપર, જ્યાં આપણને 108 સારી જોવા મળી રહી છે. મધરસન સુમી નું છે, ઓલમોસ્ટ 1.5% સુધીની મજબૂતી છે. પ્રાઇસ એક્શન પણ મજબૂતી ના છે, વોલ્યુમ એક્શન પણ મજબૂતી ના છે. આઉટલુક પોઝિટિવ રહેશે કોઈ? વિક્રમ, આ બધા કાઉન્ટર્સ ની અંદર ઘણી મોટી ડાઉનફોલ આવી ચૂકી છે, એટલે તમે જોશો તો 263 વાળું મધરસન સુમી નું કાઉન્ટર આજે 99 રૂપીઝ ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. અને અહીંયા હવે એક કહેવાય કે શોર્ટ સેલર કોઈ ખાસ ગેન નથી કરી રહ્યું, એટલે થોડુંક બાઈંગ આવી રહ્યું છે. અહીં ઘડી ઓવરઓલ 99 રૂપીઝ ની આસપાસ અહીંયા આપણે તેજી કરવાની રહેશે, 96 રૂપિયાની આસપાસનો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. અને આ કાઉન્ટરની અંદર ઉછાળે આપણને 104 થી લઈ અને 107 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે. અને આ કાઉન્ટર એક બોટમ ફોર્મેશનની પ્રોસેસમાં જઈ રહ્યો છે. જેવું આ કાઉન્ટર 105-104 ની ઉપર ક્લોઝિંગ આપવાનું ચાલુ કરશે, ત્યાર પછી આપણે લગભગ બધેથી બાય કોલ આ કાઉન્ટર માટે આવતા જોઈ શકીએ છીએ. એટલે ઓવરઓલ આ એક સારું કાઉન્ટર બનવાની શરૂઆત થઈ રહી છે, કરંટ લેવલે આપણે લોંગ કરી શકીએ છીએ. ઓકે, ત્યારે જો સેન્ટિમેન્ટ આગળ જળવાયેલું રહે એવી જ અપેક્ષા રાખીએ, પણ અત્યારે તો સમય ઓછો છે એટલે રજા લેવી પડશે. ગૌરાંગજી, કોઈ ડિસ્ક્લોઝર? આભાર આપ સૌનો, વ્યક્તિગત રોકાણ નથી, ક્લાયન્ટ. અમિત, આપ તરફથી? મેં જે બી સ્ટોક સજેસ્ટ કર્યો મારા ક્લાયન્ટ સાથે ડિસ્કસ કર્યો હોય શકે, મારી પર્સનલ પોઝિશન કેમાં બી નથી. રાજન, રાજન ડિસ્ક્લોઝર? હેલો જિગ્નેશ, આપ તરફથી ડિસ્ક્લોઝર? જી નિશા, જે સ્ટોક ડિસ્કસ કર્યા છે તેમાં ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે. ઓકે, મને લાગે છે રાજન સુધી અવાજ નથી પહોંચી રહ્યો, પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ. તો ઝડપથી લઈ એક વિરામ, પણ વિરામ બાદ માર્કેટ પર વધુ ચર્ચા કરીશું રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડના સિનિયર ફંડ મેનેજર સંજય પારેખ સાથે. Land Rover, above and beyond.